ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ अथातो ब्रह्मजिज्ञासास्मत्प्रत्ययगोचर्योः विषयविषयिणोः नमः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपत्तौ सिद्धायाम् तत्कर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य कर्माणां चाज्ञासः तद्विपर्ययेण विषयिणः तत्कर्माणां च विषये ध्यासः इत्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यकर्मांश्चाद्यस्य इतरेतरा विवेकेन अत्यन्तवीक्षयोर्धर्मधर्मिणोः ज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदम् अमेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः પર ભાષ્ય છેલ્લા અક્ષર થી વાંચીએ. પર છેલ્લો અક્ષર અધ્યાસો નામ તસ્મિં સદ્બુદ્ધિ વ્યવોચામ તદ્યથા પુત્રભાર્યાદિષુ વિકલેશો સકલેશુ વા અહમેવ વિકલઃ સકલો વા બાહ્યધર્માન આત્મની અધ્યસ્યતે તથા દેહધર્માન સ્થૂલોહં કૃશોહં ગૌરોહં તિષ્ઠામિ ગચ્છામિ લંઘયામિ ચેતિ તથા ઇન્દ્રિયધર્માન મૂકઃ કાણઃ પીબઃ બધિરઃ અંતોહમિતિ તથા અંતઃકરણધર્માન કામસંકલ્પ વિચિકિત્સા અત્યવસાયાદીન એવમ અહં પ્રત્યયિનમ અશેષ સપ્રચાર સાક્ષિણી પ્રત્યગાત્મનિ અધ્યસ્ય તમ ચ પ્રત્યગાત્માનમ સર્વ સાક્ષિણમ તદ્વિપર્યયેણ અંતઃકરણાદિષુ અધ્યસ્યતે
તો અધ્યાસો નામ હોય, અધ્યાસો શું છે એના સંદર્ભમાં એની વિશેષ જિજ્ઞાસા થતા પ્રશ્ન પ્રભામાં પૂછવામાં આવ્યું. 156 ઉપર શિથિલિટીમાં એવું અધ્યાસે પ્રમાણ થઈ કે અધ્યાસ પ્રમાણ સિદ્ધ થયો તો પણ કશે કુત્ર અધ્યાસ કોનો અધ્યાસ થાય છે અને ક્યાં અધ્યાસ થાય છે તેથી વિશેષ જિજ્ઞાસા આવી વિશેષ જિજ્ઞાસા થતા તમ ઉવાતમ ઉદાહરતમ લક્ષણ સ્મારે તે તો આગળ જે લક્ષણ કહી ગયા છે આ પ્રકારનો પરત્ર પરાવભાસ એને અહીં બીજા શબ્દમાં ભાષ્યકારમાં રચ્યો છે. અધ્યાસોનામાં અતસ્મિન તદ્બુદ્ધિની અતસ્મિન જે તત્ નથી એની અંદર તત્ની બુદ્ધિ જે તે નથી એમાં તેની બુદ્ધિ એનું નામ છે અધ્યાસ. ત્યાં ઓછામાં એવું અમે આગળ કહી ગયા છીએ. ઉદાહરણ આપતા કહ્યું સદ્યથા પુત્ર દ્વાર્યાદિષુ વિકલેશુ સકલેશુ વા અહમેવ વિકલ સકલો વારીથી તો પુત્ર પત્ની વગેરે સકળ હોય કે વિકળ હોય અથવા તેમનામાં જે પણ સારા ખોટા ગુણો હોય સાજા માદા હોય કે સફળ હોય કે નિષ્ફળ હોય તો એનો અધ્યાસ એના આધારે હું સકળ છું કે વિકળ છું એ પ્રકારનો બાહ્ય ધર્મ આત્મની અધ્યસ્થિતિ બહારના ધર્મનો આત્મા ઉપર અધ્યાસ કરે છે. બહારના ધર્મ એટલા માટે કહા ભેદ અપરોક્ષ જ્ઞાને તદ્ધર્મ અધ્યાસ કારણ કે ખબર તો છે જ કે પુત્ર જુદો છે પત્ની જુદી છે એટલે હું ને પુત્ર જુદા છીએ હું ને પત્ની જુદા છીએ એવી ખબર તો છે જ અને છતાં પણ પુત્રના સારા ખોટા ગુણનો પોતાના પર અભ્યાસ કરે છે તો કહ્યું કે એના ગુણોનો નહીં પણ એના ધર્મ જેવા ધર્મનો અભ્યાસ કરે છે તથા દેહ ધર્મ દેહના ધર્મનો અભ્યાસ કરે છે. હું ચાલો છું પાતળો છું કોરો છું ઊભો છું ચાલો છું લંગડાઉં છું વગેરે એ પ્રકારે ઇન્દ્રિય ધર્મનો અભ્યાસ કરે છે. હું મૂંગો છું કાણો છું ક્લીબ નપુંસક છું બધિર છું અંત છું વગેરે તથા અંતઃકરણ ધર્માન તથા અંતઃકરણના ધર્મનો એ જ રીતે કામ સંકલ્પ વિચિકિત્સા વ્યવસાય વગેરેનો પણ એ પોતાના ઉપર અભ્યાસ કરે છે. રત્ન પ્રભાએ કહ્યું તો લક્ષણ યથા સ્પષ્ટમ ભોજ તથા ઉદાહરણ જોઈએ અભ્યાસનું લક્ષણ સ્પષ્ટ થયું હોય તો ઉદાહરણ આપે છે. સ્વદેહા ભેદેન પ્રત્યક્ષ પુત્રાદય બાહ્યા પોતાના દેહ કરતા ભેદ જુદા છે એ પ્રકારે પ્રત્યક્ષ જ્ઞાન જેમનું છે પુત્ર વગેરેને બહારના કહ્યા છે સદ્ધર્મ એમના ધર્મો સફળતા નિષ્ફળતા સાજા માદા વગેરે સાકલ્યાધીન સફળતા વિકળતા વગેરે દેહ વિશિષ્ટ આત્મને અધ્યસ્થિતિ તો આત્મા ઉપર સીધો અધ્યાસ નથી આત્મા ઉપર પહેલા દેહનો અધ્યાસ છે અને પછી દેહના ધર્મનો અધ્યાસ છે એટલે કહ્યું દેહ વિશિષ્ટ આત્માની અધ્યસ્થિતિ તદ્ધર્મ જ્ઞાનાદ સ્વસ્મિન તત્તુજ ધર્માન અધ્યસ્થિતિ અધ્યાસઃ તો પુત્રના ધર્મનું જ્ઞાન થયા પછી પોતાની ઉપર પુત્રના ધર્મના જેવા ધર્મનો અભ્યાસ કરે છે પુત્રના ધર્મનું જ્ઞાન થયા પછી પોતાના ઉપર પુત્રના ધર્મ જેવા ધર્મનો અભ્યાસ કરે છે. ભેદ અપરોક્ષ જ્ઞાને તદ્ધર્મ અભ્યાસ અનુગાર કારણ કે ભેદો જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન છે ત્યારે પછી એના જ ધર્મનો અભ્યાસ તો થઈ ના શકે અને વળી એવું સ્વીકારવા જોઈએ કે એના જ ધર્મનો અભ્યાસ તો અન્યથા ખાતેનો પ્રસંગ આવી શકશે એટલા માટે પણ એના ધર્મ જેવા ધર્મ એવું કહેવું. દેહ ઇન્દ્રિય ધર્મ મનોનિષ્ઠ આત્માની અધ્યક્ષથી તો ધર્મ અધ્યાસ ભાષ્યકાર મહારાજ બતાવ્યો છે પરંતુ ધર્મનો અધ્યાસ ધર્મી અધ્યાસ પૂર્વકનો હોય છે ધર્મીનો અધ્યાસ ભાષ્યકાર મહારાજ નથી બતાવ્યો રત્ન પ્રભાકાર ધર્મીના અધ્યાસમાં બતાવે છે. દેહ ઇન્દ્રિય ધર્મ મનોનિષ્ઠ આત્માની અધ્યક્ષથી તો મન વિશિષ્ટ આત્મા આત્માનો પહેલા મનમાં તાદાત્મ્ય થાય મન અને આત્માનો પરસ્પર તાદાત્મ્ય થાય અને એના ઉપર દેહ ઇન્દ્રિયના ધર્મનો અધ્યાસ થાય તથા કુશત્વાદિ ધર્મ દેહાદેહ આત્માની તાદાત્મ્યને કલ્પિત અથવા તદ્ધર્મ સાક્ષાત આત્માની અધ્યક્ષ થાય તે મંતવ્ય તો કુશત્વાદી વગેરે ધર્મ ધરાવનારો જે દેહ છે એ દેહમાં અને આત્મામાં તાદાત્મ્યનો અધ્યાસ થયેલો છે માટે દેહના ધર્મનો પછી આત્મા ઉપર અધ્યાસ થાય છે. અજ્ઞાતે પ્રત્યેક રૂપે સાક્ષીની મનોધર્મ અધ્યાસમાં હા તો અજ્ઞાતે પ્રત્યેક રૂપે અજ્ઞાન નિષ્ઠાત્મા ઉપર અથવા અજ્ઞાત પ્રત્યેક રૂપે કહીએ તો હું મને જાણતો નથી એ પ્રકારે જે અજ્ઞાનનો વિષય બને છે અથવા પોતાને યજ્ઞ માને છે એવા અજ્ઞાન નિષ્ઠાત્મા ઉપર મનના ધર્મનો અભ્યાસ થાય છે. તો બાહ્ય પુત્ર વગેરેનો અભ્યાસ થાય છે ત્યારે બાહ્ય પુત્રાદિના અભ્યાસનો સાક્ષી દેહ ઇન્દ્રિયો બને છે ઇન્દ્રિયોનો અભ્યાસ થાય ત્યારે ઇન્દ્રિયોનો સાક્ષી મન બને છે અને મનનો અભ્યાસ થાય છે ત્યારે મનનો સાક્ષી અજ્ઞાન વિશિષ્ટ આત્મા બને છે. આમ સાક્ષી ઉપર સાક્ષ્યનો અધ્યારોપ થતો હોય છે હંમેશા સાક્ષ્યનો અધ્યારોપ સાક્ષી ઉપર થતો હોય છે એટલે હું જે જોઉં છું એના કરતાં ભિન્ન નથી રહેતો
પણ જેમ કે આપણે ફિલ્મ જોતા હોઈએ ત્યાં ત્યાં પેલો અભિનેતા હોય એને રડતો જઈને આપણે રડવા માંડીએ તો એના દુઃખ નો અભ્યાસ મારા ઉપર કરું છું. બાસઠ ઠોપાનું ભાષ્ય રત્ન કરવા, બાસઠ ઠોપાનું રત્ન કરવા. તો પિક્ચરમાં સામે અભિનેતા પડદા ઉપર રડતો હોય ત્યારે એનો રડવાનો મારા આવી જાય છે, અર્થાત એના દુઃખ નો અભ્યાસ મારા ઉપર કરું છું. પણ એમાં જાણે કે હું એ અભિનેતા છું એવો અભ્યાસ થઈ ગયો ને પેલા, એ મને ખબર નથી કે અભિનેતા છું માની લઉં છું. તો એ દુઃખી થયો, હું દુઃખી થવા માંડ્યો, એનો જે બાપડાને કેવું થતું હશે કે દુઃખ નો અનુભવ હું કરું છું, જાણે કે મારી જ પત્ની ના ખોવાઈ ગયો. જેમ સ્વામીજી મારા દાખલો આપે કે બાજુની ખુરશી મારી પત્ની તો બેઠી જ છે, શી ઇઝ વેરી મચ ધેર, અને છતાં પેલાની પત્ની ખોવાઈ ગઈ કે એને મૂકીને નાસી ગઈ, એ રડતો હોય તો હું રડવા માંડું છું, જાણે મારી પત્ની ના ખોવાઈ ગઈ હોય. એટલે એના ધર્મનો અભ્યાસ થતા પેલા ભેદનું જ્ઞાન છે કે પેલો પડદા ઉપરનો છે એ ખોટતો જ સાચો નથી, એની પત્ની તો કેટલા પૈસામાં લહેર કરતી હશે, સાચા અભિનેતાની પત્ની. પણ પડદા ઉપરનો અભિનેતા એની પડદા ઉપરની પત્ની અને એ ખોવાઈ ગઈ એમાં સાચો હું છું, એ સાચી પત્ની બાજુમાં બેઠી છે તો એ રડવા માંડું છું. એટલે શું થયું કે પેલો જે સાક્ષ્ય હતો જેને હું જોઉં છું એનો અભ્યાસ હું સાક્ષી ઉપર થઈ ગયો, જે દૃશ્ય છે એનો અભ્યાસ દ્રષ્ટા ઉપર થઈ જાય છે. હા, એટલે પુત્રને જોઉં છું અને મારા પર અભ્યાસ થઈ જાય છે હું પિતા છું, પત્નીને જોઉં છું મારા પર અભ્યાસ થઈ જાય છે હું પતિ છું. આ બધી વસ્તુઓની નોંધ લેવી કેવી રીતે થાય છે, કોને કહ્યું હું પતિ છું, કોને કહ્યું હું પત્ની છું, કોને કહ્યું હું પુત્ર છું, કોને કહ્યું હું પિતા છું, બધું જ જો હું હોત જ તો હોત જ. ફૂલ સુગંધવાળું હોય ચંપાનું તો સામે કોઈ પણ આવે સુગંધવાળું જ હોય, પરંતુ સામે આવનારના આધારે સુગંધ બદલતું હોય તો એની સુગંધ કઈ કહેવાય. જે સુંઘે એને અમુક એક ચણ સુંઘે એની મોગરાની સુગંધ આવે, બીજો સુગંધ તો ગુલાબની સુગંધ આવે, બીજો સુગંધ ચંપાની સુગંધ આવે, તો કયું ફૂલ કહેવાય? બરાબર છે. એવી રીતે હું એક માણસ સામે આવું તો પિતા બની જાઉં, બીજા હોય તો પુત્ર બની જાઉં, ત્રીજા હોય તો પતિ બની જાઉં, ચોથા હોય તો ભાઈ બની જાઉં, તો હું કોણ કહેવાઉં? કોણ કેવો? પણ અમે તો કશું બનતા નથી, પિતા પરથી અમે તો માં બનીએ છીએ, બેન બનીએ છીએ, દીકરી બનીએ છીએ ને. આ બાજુ તો પૂછીને પછી એવું કે ને પાછા કે અમે તો બનીએ જ નહીં, કોઈ ચાલો પિતા બનતા જ નથી, કઈ નહીં માતા બનીએ છીએ આપણે, આપણે પત્ની બનીએ, આપણે બહેન બનીએ, આપણે દીકરી બનીએ બનીએ ને. તો જો આપણે સામે હું કોણ છે એમ પૂછે તો સામે જોઈ નક્કી કરે. હા, મારા તો પૂછે તું કોણ છે, પૂછનારની સામે જોઈએ પછી નક્કી કરે હું તારો બાપ છું, હું તારો દીકરો છું, તો તું તું કોણ છે. પણ જો જરાક જ ધ્યાન આપીએ તો સમજાશે કે અમારું કશું નથી, આ બધા તો કેવળ દર્પણ દૃષ્ટિમાન નગરી તુલ્યમ, અરીસામાં જેવું દેખાય એવો હું છું. પુત્રનો અરીસો સામે હોય તો પિતા બની ગયો, પિતાનો અરીસો સામે હોય તો પુત્ર બની ગયો. હું વાસ્તવમાં અમારું કશું નથી સમજવાનું અઘરું દેખાય છે. અઘરું હું માતા નથી, હું દીકરી નથી, હું બહેન નથી, હું પત્ની નથી, હું આ બધા તો નાટક છે નહીં. અને નાટકમાં પેલો અભિનેતા રડતો હોય તો એ ખરેખર દુઃખી થઈ ગયો એની પત્ની જીતી રહીને? એ સ્વામીજી મહારાજ કેમ બહાર રડતો હોય ત્યારે અંદર હસતો છે કે વાહ સરસ નાટક અભિનય સરસ કર્યો રડવાનો, બહાર જ્યારે ટપ ટપ પડવા માંડે દીપા ત્યારે થતું હશે ને કે વાહ સરસ અભિનય કર્યો હો. અને ખરેખર આવું થઈ જાય કે આપણે જયારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે એવું તાદાત્મ્ય ના થાય, પણ જયારે ખરેખર કરવા જઈએ નાટક ત્યારે એવું તાદાત્મ્ય થઈ જાય કે સાચા જ બની જાય. શબરીનું નાટક કરે છોકરી કે મારી ઝૂંપડીએ ત્યારે રામ પધારે, ને ખરેખર જયારે શબરી સ્ટેજ ઉપર આવી જાય તો સાચે જ રડવા માંડે કે રામ ક્યારે મારે ઘેર આવશે. આવું થાય એવી રીતે આપણે આમાંનો એક પણ રોલ, એ બધા તો નાટક છે, રોલ છે, હું તો એમાંનો કશું છું જ નહીં, તો બધા પાત્ર ભજવનારો હું કેવો હોઉં? હું અભિનેતા છું, બધા પાત્ર કે બધા વેશથી મુક્ત છું? જો મારો એક વેશ નિશ્ચિત હોત તો હું બીજો વેશ ધારણ ન કરી શકત, પણ બીજો વેશ ધારણ કરી શકો છો એ બતાવે છે કે આગલા વેશને હું કાઢી શકું છું, નવા વેશને ધારણ કરી શકું છું, વળી એને કાઢી શકું છું, વળી એને. અને જુઓ અત્યારે જેટલી સગવડ છે કે માત્ર પિતા પત્ની પણ કાણો અને આંધળો એનું શું કે એ બદલી શકાય છે? કાલે કે કે કાણો છો ને આજે કે બે આંખો વાળો છું, કાલે કે આંધો છો ને આજે કે કાણો છું, કાલે બે આંખ નથી આજે એક આંખ આવી ગઈ, આવું થાય કે ના થાય? અત્યારે તો બધું થાય, આજે કે બહેરો છે ને કાલે સાંભળો થઈ ગયો હોય, એટલું જ એનથી આગળ જઈને આજે સ્ત્રી છે તો કાલે પુરુષ થઈ જાય અને કાલે પુરુષ છે પાછો કાલે સ્ત્રી થઈ જાય નહીં, એ પણ રોલ થઈ ગયો કે નહીં? બરાબર ને, હું સ્ત્રી છું કે પુરુષ છે રોલ ખરો કે નહીં? હવે એવું આ લોકો શોધવાનું બાકી રહ્યો કે માણસ છે તે ઘેટું થઈ જાય, એમ ઘેટું કરી શકાય, એ કંઈ અઘરી વસ્તુ નથી.
કરી શકાશે. જો વિજ્ઞાન એવું ઈચ્છશે કરવા, ના ઈચ્છે તો ભગવાનની કૃપા છે, પણ ઈચ્છે તો વિજ્ઞાનમાં મારી સમજ પ્રમાણે અઘરું નથી, ચોક્કસ કરી શકાવું જોઈએ કે માણસને પશુ બનાવી દે, પશુને માણસ બનાવી દે, જીનને આમ તેમ કરીને બધું કરી શકાશે. એનો અર્થ હું માણસ છું એ પણ મારી માટે મારું સ્વરૂપ થયું કે ના થયું, એ પણ મારો રોલ થઈ ગયો. કદાચ શરીરથી બદલાતા હજવાર લાગશે, તોય મનુષ્યત્વ એનથી બદલાતા તો આપણે શીખ્યા છીએ કે માણસ હમણાં માણસ હોય, ઘણી વખત શીંગડી મારે, પોચડી ઉછાળે, કરે ને, એટલે માણસ રહીને બીજા રોલ તો કરી શકે છે. એટલે કે હું માણસ જ છું એવો પણ નિયમ નથી, આ પણ મારામાં અધ્યસ્ત છે. આ બધી વસ્તુના નિધિધ્યાસન છે, આ બધી વસ્તુને સમજતા જઈએ કે આ બધું આરોપિત છે. જો કેવો ઇન્દ્રિય અભ્યાસ કરે એટલે કહે છે કે હું કાણો છું, પેલો નહીં હું, આ જીવાત્મા છે એ કહે છે કે હું કાણો છું. કેમ એને એમ કીધું કે કાણો છું? જો એને કાણ રોલ લીધો, હા, તો કહે છે કે હું કાણો છું. કેવી રીતે એને કહ્યું કે હું કાણો છું? આંખ છો એવું માની લીધું એને, પછી કહે છે કે હું કાણો છું. એને એવું માની લીધું કે હું શરીર છું, પછી કહે છે કે હું ગોરો છું. જો આ જીવાત્મા કેવું નાટક કરે છે, નહીં આપણે પેલો અભિનેતા કરતો હોય સ્ટેજ ઉપર તો જોઈએ કે કેવો કેવો કુશળ અભિનેતા છે. હા, ઘણી વાર એકનો એક અભિનેતા ત્રણ અંકની અંદર ત્રણ જુદા વેશ લઈને આવે અને ખબર જ ના પડે. એક વખત એવો મહાન રાજા એટલે કેવો રાજા તરીકે વર્તતો હોય, અને બીજી વાર ભિખારી, જાણે રાજા જોડે કોઈ લેવા દેવા જ નથી, રાજ એટલે આમ ધમધમ કરતો ચાલતો હોય, અને ભિખારી વિચારા હોય તો બાપડો રડતો અને એવો કરુણા, આપણે રડી પડીએ અને એવી જાતો થઈને આવતો હોય તો આપણે શું કહીએ કે વાહ કેવો સરળ, કેવો કુશળ કારીગર છે ને, કેવો કુશળ કલાકાર છે, કે કલ્પના પણ ના આવે કે આ જ રાજા હતો અને આ જ ભિખારી થઈ ગયો છે. એમ આપણે આ જીવાત્માને કહ્યું છે કે નટવર, વાહ કેવો સરસ નટવર છે, કેવો સરસ શ્રેષ્ઠ નટ છે, કે અનેક પ્રકારના વેશ લઈ શકે છે. હમણાં રડતો હતો ઘરમાં કે કંઈક મારું આ મારું આજે પેટમાં દુખે છે કે અમુક કંઈક થયું છે, કશાક સમાચાર આવે છે, નપાસ થયો છે છોકરો, એવામાં જ સમાચાર પેલું છોકરીને જોવા કોઈ આવ્યા હોય છોકરા તરફથી, ધારો કે ઘરમાં છોકરોનો પાસે એના સમાચાર આવ્યા છે અને રોકડ ચાલે છે, અને ત્યાં જ સમાચાર આવે કે દીકરીને જોવા કોઈ દીકરાવાળા આવે છોકરાવાળા આવે છે તો રડવાનું રાખે એમ જાઓ આવો પધારો, કેવો કેવો નાટક કરે છે ને જીવાત્મા. આવું જોઈએ આપણે કે વાહ જીવાત્માને કેવા નાટક કરતા આવડે છે. તો હું કોણ? હું પેલા નપાસ થનારી, નપાસ થનારા છોકરાનો બાપ, તો હું દીકરીનો બાપ, હું કોણ? પણ માણસ એ હોય ને શરૂઆતમાં ચાર પગે ચાલતો હોય, પછી ત્રણ પગે, છોકરો ત્રણ પગે ચાલે, હા, પહેલા બે પગથી ઘૂંટણ કાઢે, પછી એક પગનું ઘૂંટણ મૂકે, એક પગ ઊંચો કરે, પછી એમ ચાલે, ત્રણ પગે ચાલે, પછી બે પગે ચાલે, પછી પાછા ત્રણ પગે ચાલવા મળે, પછી છ પગે ચાલે, ખબર છે, છ પગે ચાલે, બે પગ ને વોકર ના ચાર પગ, છ પગે ચાલે, છ પગે ચાલે, પડે એટલે ચાર પગો થયો. મહાત્મા દાખલા આપતા હોય છે કે બે પગ વાળો હતો, પછી લગ્ન કર્યું ચાર પગ વાળો બન્યો, એટલે કે પરણે ત્યારે એનું વર્તન પશુ જેવું થઈ જતું હોય છે. પશુ એટલે માત્ર ભોગ સિવાય કશું સૂજે જ નહીં, એટલે કોઈ ઊંચો વિચાર જ ના આવે. જેમ પશુનું શરીર છે ને, એનું માથું અને શરીર એક લાઈનમાં હોય, એટલે એનું માથું છે એ ખાલી નીચેની ઇન્દ્રિયોને પોષવામાં જ વપરાય. મનુષ્યનું માથું ઉન્નત હોય અને હાજી તિર્યક, તિર્યક એટલે ત્રાસા, અને મનુષ્યનું માથું ઊંચું હોય, અને એટલા માટે એ માથાને ઉન્નત રહેવાની એક તક છે, તો એ ઇન્દ્રિયોને પોષવામાં ના વપરાય એવું કરી શકે. પણ મહદઅંશ આ વસ્તુ આપેલો સભી મહાત્માઓ પણ કહેતા હોય છે, લગ્ન કરે ત્યારે માણસ ચાર પગો થઈ જતો હોય છે, એટલે ચાર પગા જેવું વર્તન કરે ત્યારે દુનિયાનું કશું ભાન જ ના રહે. કોઈ લોકો જોશે, આપણે આબરૂ જશે, કેવું ખરાબ દેખાશે, રસ્તામાં પકડીને ફરીશું, રસ્તામાં ઘાસ નાખીને ફરીશું, રસ્તામાં ઉગર કેવું ના કશું દેખાય ને, એને માટે આખી દુનિયામાં કશું છે જ નહીં. એક બારણાની અંદર હોય, બારણાની બહાર હોય, ઘરમાં હોય કે વાહન પર હોય, વાહન પર હોય કે રસ્તામાં હોય, અટીરા પાસે કે કંઈક પેલા અમુક પેલી પ્રેમ ગલીઓ અમુક ગલીઓ હશે, એટલે ત્યાં એને સૂઝે જ નહીં કે આજુબાજુ દુનિયા જાય છે ને જુએ છે ને કેવું લાગશે.
પશુ ને એવું થાય કે આ સાહેબ ધાર્યા નથી, બાપરે બાપ કપડા વગર રસ્તા કેવું લાગે? એવું થાય પશુ? આવું થતું જ માણસો ને કેવું લાગે વિચાર જ ના આવે. એટલે એટલે આવું પણ કહે છે કે ફિલોસોફીમાં કે ભાઈ ચાર પગો થઈ ગયો, પછી છોકરો આવે એટલે છ પગો થઈ ગયો. એવું શું કામ થયું ખબર નથી મને, એનો એની શું સમજ નાચતો હશે ને છોકરાઓને કેવું છોકરાઓને રમાડતા દાદાઓને જોવા જોઈએ. દાદા દાદી છોકરાને મુખ્યત્વે દાદાઓ મને લાગે છે, દાદીઓ ઓછી હશે પણ દાદાઓ રમાડે જયારે જે વર્તન કરે જોવા જેવું હોય. છ પગ આઠ પગ જેવું લાગતો હશે વિચિત્ર બગે વગે. ટૂંકમાં બધા રોલ છે. એટલે આપણે જયારે આ વાત કરીએ ત્યારે આપણે પોતે હસીએ આપણા દાદાપણાને, કે આપણે દાદા તરીકે કેવું કરીએ છીએ, દાદી તરીકે કેવું કરીએ છીએ, માં તરીકે, પત્ની તરીકે, બહેન તરીકે, આ બધા રોલ છે. જો અહીંયા પણ નહીં હસી શકીએ આપણા રોલ ને તો બહાર જઈને ક્યારે એને રોલ નહીં કહી શકીએ. જો અહીંયા આપણે કહીશું કેમ હસીએ છીએ ને આપણે દાદા મૂર્ખ થોડા છીએ, જો અહીં ગંભીર થઈને બેસી ગયા તો અહીં બન્યો તો જિંદગીમાં ક્યારે રોલ છૂટશે નહીં. એટલે અહીં તો હસવું જ ગમશે ગમ. એટલે આપણે એટલે ડીઆઈડેન્ટિફાય કરીએ કે આ રોલ જોડે ના આપણા તાદાત્મ્યમાંથી છૂટવાનો એ રોલ છે, એ મારાથી દૂર છે એવું એને ઓળખવાનો, એને એને પ્લેસ કરવાનો, એને સ્થાન આપી દઈએ કે આ રોલ છે એ મારાથી જુદો છે. હવે હું ગ્રીન રૂમમાં જઉં છું, હવે હું બહાર આવું છું ગ્રીન રૂમમાંથી, હવે હું તે ધારણ કરું છું મારો. ચાલો જયારે પિતાનો વેશ કરીએ, હવે બધા વેશ કરતા પહેલા આપણે જાતે કહી દેવું કે કોણ આવે છે? તો છોકરો આવે છે. ચાલો ત્યારે આપણે પિતા બનવું પડશે, હવે ચલો પિતા બની જવું જોઈએ. એટલે શું થશે કે પિતા એ મારું બનવા ના બનવા પણ છે, પિતા મારું હું પણ નથી. બરાબર? દરેક ક્ષણે એક ક્ષણ તો કાઢી જ નાખવી, કોઈ પણ રોલ લેતા પહેલા એક ક્ષણ તો કાઢી જ નાખવી. સામું આવ્યું નથી ને તરત તૂટી પડ્યા જ નથી એને વાંધ વધારવા કે વળગવા માટે, એના કરતા પહેલા આપણે પૂછી દઉં કે ચાલો હવે આપણે એક ક્ષણ ગ્રીન રૂમમાં જઈ આવીએ છીએ, હવે આગલો રોલ છોડીએ છીએ અને હવે નવો રોલ ધારણ કરીએ છીએ. એ રોલ છોડીએ છીએ, પછીનો રોલ ધારણ કરીએ છીએ, વેશ ધારણ કરીએ છીએ. હું કોણ છું? હું અભિનેતા છું, હું નવા નવા વેશ ધારણ કરનારો છું, એક વેશ મારો નથી. અને જેવા જાય ને લોકો એટલે તરત છૂટા થઈ જવું કે હાશ આપણે બધા વેશ પૂરા થઈ ગયા, હવે અત્યારે અત્યાર સમર્થ સકલેન્દ્રિયાને નિરુદ્ધ્ય, હું અત્યાશય બની ગયો, અતિવર્ણી બની ગયો, મારો કોઈ આશ્રમ નથી, મારો કોઈ વર્ણ નથી, મારો કોઈ વેશ નથી. નહીતર પેલા વળગી રહીએ પાછા, પેલો ગયો તો પાછો કે આવું કેમ કરી ગયો? ગમે તેમ તો દીકરો હોય કે બાપને ખરાબ તો લાગે જ નહીં, ના ના ભાવો તો ના જ કરાય ને નથી. એનો અર્થ કે દીકરો ગયો પણ બાપ ના ગયો, દીકરો ગયો પણ બાપ ના ગયો, બાપ ગયો પણ દીકરો ના ગયો. બાપા શું સમજે છે આજકાલ? હવે એમને આ જમાનો બદલાઈ ગયો છે, એમને અક્કલ તો છે જ નહીં, એમનો જમાનો જુદો હતો, અમારો જમાનો જુદો છે. બાપ ગયો પણ દીકરો ના ગયો. એટલે જ્યાં એની જોડે અરીસાની જેમ અરીસાની સામેથી ચિત્ર ગયું, એક ક્ષણ પણ પ્રતિબિંબ ચાલુ રહે ખરું, એવું અંતઃકરણ, અશુદ્ધ અંતઃકરણ કે જે વ્યવહાર થાય એમાં આ માત્ર અરીસો જ છે. સામે હોય એટલી ક્ષણ જેવું હોય તેવું એમ દેખાડે, આપણે કોઈ લેવા કે દેવા છે જ નહીં ને, અને ગયું એની સાથે જ છૂટતું, આપણે ઓળખતા જ નથી. હવે તો ક્યાં ઓળખે કે કેટલા આવ્યા ને કેટલા ગયા, બાપ હતો કે દીકરો હતો કે માં હતું, કોણ હતું ને શું હતું, જેને આવવું હોય તો આવે ને જવું હોય તો જાય. અરીસો છે, તમારું મોઢું જુઓ અને તમારી મને પાછા જાઓ, આપણે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? આ અભ્યાસ ભાષ્યમાં આવું બધું શીખવા માટે છે. અને આ આ સમજ, આ અનુસંધાન એ જ આપણું નિધિધ્યાસન છે કે આ બધા મારા રોલ છે. હું કહ કાણ કરત્ન પ્રભાકર કહેતા હતા, બાજા ઠવાના ઉપર અજ્ઞાતે પ્રત્યક્ષ રૂપે થતો સાક્ષી કે દ્રષ્ટા ઉપર હંમેશા સાક્ષ્ય કે દૃશ્યનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. દ્રષ્ટા દૃશ્યના આધારે પોતાના સ્વરૂપને નક્કી, પોતાના વેશને નક્કી કરતો હોય છે. અજ્ઞાતે પ્રત્યક્ષ રૂપે સાક્ષીની મનોધર્મ અધ્યાત્મા તથા અંતરસ્થિતિ ધર્મ અધ્યાત્મત્વ તદ્વદેવ ધર્મી અધ્યાત્મ આહ ધર્મનો અધ્યાસ કર્યા પછી ભાષ્ય કરનારા જ હવે છેલ્લે ધર્મીનો અધ્યાસ કરે છે. એવમ અહમ પ્રત્યયનમ અશેષ સપ્રચાર સાક્ષિણી પ્રત્યેગાત્મને અધ્યક્ષ તમ ચ પ્રત્યેગાત્માનમ સર્વસાક્ષિણમ તદ્વિપર્યણ અંતઃકરણાદિશ અધ્યક્ષતિ. એવમ આ રીતે અહમ પ્રત્યયનમ, અહમ પ્રત્યયનમ એ નીચે સમજાવે છે પૂર્ણાનંદીયમાં. પછી ચોથી લીટીમાં પ્રત્યય કામાદ્યા વૃત્તય અસ્તિ પ્રત્યયી, તો પ્રત્યય અસ્ય અસ્તિ પ્રત્યયી, ધનમ અસ્ય અસ્તિ ધની,
ધન ધરાવેને ધની કહેવાય, એમ પ્રત્યય ધરાવેને પ્રત્યયી કહેવાય. તો કામ સંકલ્પ ચિકિત્સા વગેરે પ્રત્યય જે ધરાવે છે એનું નામ છે પ્રત્યયી. તથા ચ અહમ, ભાષ્યકાર નો શબ્દ છે અહમ પ્રત્યય પ્રત્યયનમ. તો અહમ પ્રત્યય એટલે શું? તો અહમ ચ સૌ પ્રત્યય ચ અહમ પ્રત્યયી, જે અહમ પણ છે અને જે પ્રત્યયી પણ છે, જે હું પણ છે અને જે પ્રત્યય ધરાવનારો પણ છે એનું નામ છે અહમ પ્રત્યયી. સચ અહંકાર ગ્રંથિ, અને આ અહમ પ્રત્યયી એ જ અહંકાર ગ્રંથિ છે. આકાર વગરનો જે અહમ છે, પૂર્ણ જે અહમ છે, અખંડ જે અહમ છે, એને જ્યારે પિતા બનાવ્યો ત્યારે ખંડિત થઈ ગયો. એને કામી બનાવ્યો, ક્રોધી બનાવ્યો, લોભી બનાવ્યો, કોઈ પણ પ્રત્યયમાં એને જોડ્યો, એનો કે એનો એનું જે પૂર્ણત્વ છે, અધિષ્ઠાનત્વ છે, ચેતનત્વ છે, એ ખંડિત થઈ ગયો. આ આને અહંકાર કે ચૈતન્ય અને જડની ગ્રંથિ કહેવામાં આવે છે. સચ અહંકાર ગ્રંથિ એટલે અભિપ્રત્ય અહમ પ્રત્યયનમ ઇતિ ભાષ્યાર્થમ આહ. તો આ જ અહંકાર ગ્રંથિ છે એવા અભિપ્રાયથી ભાષ્યકાર મહારાજે કહ્યું અહમ પ્રત્યયનમ ઇતિ ભાષ્યાર્થમ. એ ભાષ્યનો અર્થ પ્રથમ ભાગ આ કહે છે અંતઃકરણમ સાક્ષિણી અભેદેન અધ્યસ્ય તત્સર્વાન કામાદિન અધ્યસ્ય તેથી મંતવ્યમ. તો અંતઃકરણ છે એનો સાક્ષીમાં અભેદથી અધ્યાસ કરીને અંતઃકરણ ધર્મો કામ વગેરેનો પોતાના ઉપર અભ્યાસ કરે છે. પેલા અંતઃકરણ અભ્યાસ કરે છે સાક્ષી ઉપર, પછી અંતઃકરણ ધર્મોનો સાક્ષી ઉપર અભ્યાસ કરે છે. એવા ભાષ્યકાર કે છે અહમ પ્રત્યયના અશેષ સપ્રચાર સાક્ષિણી. તો સપ્રચાર પ્રભા કહે છે મનોવૃત્ય. સપ્રચાર એટલે સ્વ એટલે મન, પ્રચાર એટલે પ્રચાર, પ્રચરણ એની વૃત્તિઓ એટલે મનની વૃત્તિઓ. અશેષ સપ્રચાર સાક્ષિણી એટલે કે અંતઃકરણની બધી જ વૃત્તિઓ એનો જે સાક્ષી છે પ્રત્યેગાત્મા એના પ્રત્યક્ષ. અશેષ સપ્રચાર સાક્ષિણી પ્રત્યેગાત્માની અધ્યક્ષ. પ્રત્યેગાત્મા નો અર્થ કરે છે રત્નપ્રભામાં પ્રાતિલોમ્યના અસત જડ દુઃખાત્મક અહંકારાદિ વિલક્ષણતયા સચ્ચિત સુખાત્મકત્વે અંચતી પ્રકાશતે પ્રત્યક. તો પ્રાતિલોમ્ય એટલે કે ઉલટી રીતે, એટલે કે અસત જડ અને દુઃખાત્મક એવો અહંકાર. આપણે પ્રત્યેક આત્માને તો ઓળખતા નથી, પણ અહંકારને જરૂર ઓળખીએ છીએ. અહંકાર કેવો છે? અસત છે, જડ છે, દુઃખાત્મક છે, એના કરતા જે ઉલટો છે. અને આપણને જેનો અહંકાર કેમ ઓળખાય છે? અહંકારની આ વસ્તુનો વિરોધ છે. આપણે ઈચ્છીએ છીએ કે હું સત બનું, હું નિત્ય બનું, હું હંમેશા જીવું, ક્યારેય મરું નહીં. તે બતાવે છે કે અહંકાર જે અસત છે એનો મને વિરોધ છે. અહંકાર જડ છે, મને જ્ઞાન માટે પ્રેમ છે. અહંકાર અજ્ઞાની છે, પરપ્રકાશ્ય છે, જડ છે. અહંકાર દુઃખાત્મક છે, મને આનંદ માટે પ્રેમ છે. તો અહંકારનો સ્વરૂપ ઓળખું છું અને એનો વિરોધ કરું છું. એટલે કે પહેલા હું સિક્કો મારું છું કે હું અસત છું, હું મરનારો છું, પછી વિરોધ કરું છું કે મરવું તો નથી મારે. પહેલા હું સિક્કો મારું છું કે અજ્ઞાની છું, પછી કહું કે ના, અજ્ઞાની તો કેવો લાગે, અજ્ઞાની કે થવાય આપણાથી. હું તો દુઃખી છું એવો સિક્કો મારું છું, પછી કહું છું કે દુઃખ મને ગમતું નથી, મારે તો સુખી થવું છે, મારે આનંદી તો થવું છે. આ અહંકારના સિક્કા પોતાના પર મારે છે, અસત જડ દુઃખાત્મક, અને પછી એનો વિરોધ કરે છે. અને એવો જે વિરોધ, જે વિરુદ્ધ સ્વરૂપ છે એ પ્રત્યેગાત્માનું છે. અસત જડ અને દુઃખાત્મક અહંકારથી વિલક્ષણ થયા. આ અહંકારથી વગેરેથી વિલક્ષણ એટલે કે વિપરીત લક્ષણવાળો હોય ને સચ્ચિત સુખાત્મકત્વને અંજતી એવી રીતે જે રહે છે પ્રકાશ તે પ્રકાશે છે. ઇતિ પ્રત્યક એનું નામ પ્રત્યક છે. પ્રત્યેગાત્માની અધ્યસ્ય આવા પ્રત્યેગાત્મા ઉપર મનની બધી વૃત્તિઓનો અભ્યાસ કર્યા પછી પૂર્ણાનંદ્યમાં અંતઃકરણમ પ્રતિ ઉપસર્ગ અને પાછળ પૂર્વકમ અંચતી રહેશે અર્થમાં. તો પ્રતિ અને અંચ ધાતુ છે. પ્રતિ વત્તા અંચ એટલે પ્રતિ ઉપસર્ગ સાથેનો એનો અર્થ કહીને અંચતી એનો અર્થ રત્નપ્રભાએ કહ્યો પ્રાતિલોમ્યન આત્મન સ્વરૂપેણ અધ્યાસ અયોગાત સંસૃષ્ટ બાકી છે. સારો રત્નપ્રભા કહે છે
આત્માની અનાત્મા તમારામાં લખેલું છે એવું કેટલાકમાં ના હોય તો લખી લેજો. રત્નપ્રભા પહેલી લીટી 63 પાનું. એવમ આત્મા પછી જ્ઞાનાત્મા એટલો મેળવાનો છે. લખ્યું છે ને બધા? એવમ આત્માની અનાત્મા તદ્ધર્મ અધ્યાસમ ઉદાહૃત્ય. આમ આત્મા ઉપર અનાત્માનો અને અનાત્માના ધર્મનો અધ્યાસ એનું ઉદાહરણ આપ્યા પછી હવે અનાત્માની આત્મન આપી ઇતરેતર પરસ્પર અધ્યાસ છે. તો પહેલા એમણે આત્મા પર કેવી રીતે અનાત્માનો અને અનાત્માનો ધર્મનો અધ્યાસ થાય છે કહ્યું, હવે અનાત્મા પર આત્માનો અધ્યાસ. એમાં શું કહે છે? સંસૃષ્ટ વખતે અધ્યાસમ આહ, એ અધ્યાસ માત્ર સંસર્ગનો છે. એ અધ્યાસ હવે ભાષ્યકાર છે. સમચ પ્રત્યેગાત્માન સર્વસાક્ષીન સદી પરિણાંતિ સજ્ય સતી. તો પૂર્ણાનંદે કહ્યું હતું આગળ છેલ્લી લીટીમાં, આત્મન સ્વરૂપેણ અધ્યાસ અયોગાત, આત્માનો સ્વરૂપથી અધ્યાસ થતો નથી એટલા માટે સંસૃષ્ટ પ્રત્યેક્તમ સંસર્ગ અધ્યાસ છે એવું કહ્યું છે. સંસર્ગ એટલે શું? સંસૃષ્ટત્વમ નામ તાદાત્મ્ય રૂપ સંબંધ વિશિષ્ટત્વમ તથા ચ આત્મ સંબંધ છે અધ્યાસમ આહ. તો તાદાત્મ્ય રૂપ સંબંધ એને સંસર્ગ કયો છે? તો આત્મ સંબંધ છે અધ્યાસમ આહ, આત્મ સંબંધ વાળો અધ્યાસ છે એ ભાષ્યકાર મહારાજે કહ્યું તમ ચૈતી. પૂર્ણાનંદજી આગળ કહે છે 63 પાન ઉપર, નનો તમ ચ પ્રત્યેક આત્માન ભાષ્યેણ આત્મન અંતઃકરણાદિષુ અધ્યાસ દર્શિત. તત્કથમ ઇતરેતર અધ્યાસે દ્વયોઃ અધ્યસ્યમાનત્વેન મિથ્યાત્વાપાતાત્ કિંચ દ્વયોઃ, એવું થવું જોઈએ. તમારામાં જે કંઈ ભૂલ હોય તો સુધારજો. કિંચ મતલબ કે સુધારેલો છે, બધામાં છપાયેલું છે એટલે. કિંચ દ્વયોઃ અધિષ્ઠાનત્વાદ દ્વયોઃ વિશેષ અવભાસો ન સ્યાદ. કિંચ દ્વયોઃ અધિષ્ઠાનત્વાદ દ્વયોઃ વિશેષ અવભાસો ન સ્યાદ, એવું છે બધામાં. સરસ. એટલે આશંક્ય આહ. તો પૂર્ણાનંદ કહે છે કે તમચ પ્રત્યેક આત્માનો એવું જે ભાષ્યનો પહેલા પાન લીધું પહેલું વાક્ય છે 63 પાના ઉપર, એ ભાષ્યથી આત્મન અંતઃકરણાદિષુ અધ્યાસ દર્શિત. તમ જે પ્રત્યેગાત્માન અને એ પ્રત્યેગાત્માને સર્વ સાક્ષીણ જે સર્વનો સાક્ષી છે એને એનાથી વિપર્યણ. તદ વિપર્યણ એટલે તત એટલે તસ્ય અધ્યસ્તસ્ય જડસ્ય વિપર્યય, એનાથી વિપરીત. તો પહેલા અધ્યસ્ત કોણ છે? જડ અંતઃકરણ. તદ વિપર્યણ એટલે તત એટલે તસ્ય અધ્યસ્તસ્ય જડસ્ય વિપર્યય તદ વિપર્યય. અંતઃકરણાદિષુ અધ્યસ્યતિ. તો આત્માના સચ્ચિત આનંદ સ્વરૂપ અંતઃકરણ પર અધ્યાસ કરે છે અને પછી અંતઃકરણને સચ્ચિત આનંદ માને છે. અંતઃકરણને સત કરવા માટે પ્રયત્ન કરે છે. અહંકારને હંમેશા રાખવાનો પ્રયત્ન કરે છે. અહંકારને જ્ઞાની બનાવવાનો પ્રયત્ન કરે છે. અહંકારને આનંદ બનાવવાનો પ્રયત્ન કરે છે. અહંકાર ઉપર આત્માના સચ્ચિત આનંદનો અભ્યાસ કરે છે અને અહંકારને વળગે છે. અહંકારને પ્રેમ કરે છે અને પ્રેમ માણસ સચ્ચિદાનંદને જ કરે, બીજા કશાને ના કરે. અહંકારને વળગે છે, અહંકાર ઉપર આત્માના ધર્મનો અભ્યાસ કરે છે અને અંતઃકરણને એટલે કે અહંકારને એ સચ્ચિદાનંદ માની લે છે. અધ્યસ્યતિ. તો પૂર્ણાંગે પૂછે છે તમચ પ્રત્યેક આત્માનો એ ભાષ્યથી આત્માનો અંતઃકરણ વગેરે ઉપર અભ્યાસ દર્શાવ્યો છે. તો આગળમાં એમ કહ્યું હતું કે આત્મા ઉપર અનાત્માનો અભ્યાસ થયો અને અનાત્માનો ધર્મનો અભ્યાસ થયો. હવે કે છે અંતઃકરણ વગેરે અનાત્મા ઉપર આત્માનો અભ્યાસ થયો અને આત્માનો સચ્ચિત આનંદ છે એનો પણ અભ્યાસ થયો. હવે આવું જો થયું તો એનો અર્થ એવો થશે દ્વયોઃ અધ્યસ્યમાનત્વેન મિથ્યાત્વ આપાતાત. આગળ આવી ગઈ છે આ ચર્ચા. દ્વયોઃ અધ્યસ્યમાનત્વેન શુક્તિકામાં રજત દેખાતી હોય તો શુક્તિકાના ઇદમ ઉપર રજત અધ્યસ્ત છે, એ રજત સાચી ખરી કે નહીં? શુક્તિકાના ઇદમ ઉપર જ્યારે રજત દેખાતી હોય ત્યારે એ રજત શુક્તિકામાં દેખાતી રજત સાચી ખરી કે નહીં? કેમ નહીં? અધ્યસ્ત છે માટે. અધ્યસ્ત છે, જે અધ્યસ્ત હોય તે મિથ્યા હોય એવો નિયમ છે.
જે અધ્યસ્ત હોય તે મિથ્યા હોય. આત્મા ઉપર અનાત્મા નો અધ્યાસ થયો તો કોણ મિથ્યા થયું? આત્મા ઉપર અનાત્મા નો અધ્યાસ થયો તો કોણ મિથ્યા થયું? અનાત્મા. અને અનાત્મા અંતઃકરણ આદિ શું અંતઃકરણ વગેરે ઉપર આત્મા નો અધ્યાસ થયો તો દ્વયો અધ્યસ્યમાન યોહો, બંને અધ્યસ્યમાન છે, અધ્યાસના રૂપમાં છે, તો મિથ્યાત્વ અપાતા જ બંને મિથ્યા થયો પ્રસંગ આવશે, અથવા તો બંને અધિષ્ઠાન થઈ જશે. બરાબર ને? કાં તો બંને અધ્યસ્ત થઈ જશે. એટલે આત્મા ઉપર અનાત્મા નો અધ્યાસ થયો ત્યારે અનાત્મા અધ્યસ્ત છે, આત્મા અધિષ્ઠાન છે. અનાત્મા પર આત્મા નો અધ્યાસ થયો તો આત્મા અધ્યસ્ત છે, અનાત્મા અધિષ્ઠાન છે. એટલે બંને અધ્યાસ બનશે, બંને અધિષ્ઠાન બનશે. બંને અધ્યાસ બનશે તો બંને મિથ્યા થઈ જશે, અથવા તો બંને અધિષ્ઠાન થઈ જશે તો અધ્યાસ કોનો થશે? બરાબર. દ્વયો અધિષ્ઠાનત્વ, અધિષ્ઠાનત્વાદ દ્વયો વિશેષ અવકાશ અનસ્યાત, તો દેખાશે કશું નહીં, કારણ કે અધિષ્ઠાન દેખાય નહીં, દેખાય અધ્યાસ. બંને જો અધિષ્ઠાન જ હશે તો દેખાશે કોણ? બરાબર. અભાસ જે અધ્યસ્ત હોય તે દેખાય, અધિષ્ઠાન હોય તે દેખાય, દોરતી ના દેખાય, સાપ જ દેખાય. હવે ખાલી અધિષ્ઠાન અધિષ્ઠાન જ છે અને અધ્યાસ એ કે છે જ નહીં તો દેખાશે શું? એ ત્યાં શંક્ય. હા, આવી શંકાના જવાબમાં રત્ન પ્રભાકર 63 પાના ઉપર બીજી લીટીમાં કહે છે, અહમ એ અધ્યાસ એ ચિદાત્મન પાનમ વાચ્યમ. તો અહમ એવો જ અધ્યાસ એટલે કે અહંકાર છે, અહંકારમાં ચૈતન્યનો ભાન થાય છે એવું સમજવું, સ્વીકારવું જોઈએ. અન્યથા જગત આંધ્ય આપત્તે હે, નહીં તો જગત વાંધ્ય આવી જશે. આંધ્ય પદમ વ્યવહાર અવિષયત્વ પરમ, પૂર્ણાંત જેમાં કહ્યું આંધ્ય એટલે વ્યવહાર અવિષયત્વ પરમ, તો જગત સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રહેશે જ નહીં, એટલે આખું જગત નથી એવું થઈ જશે. આંધ્ય આપત્તે અંધ્યનો થવો કરે છે કે વ્યવહારનો વિષય કશું રહેશે નહીં. અન્યથા એટલે અધ્યાસ અભાવે, જો અધ્યાસ અભાવ નહીં થાય તો જગત વ્યવહાર નો વિષય રહેશે નહીં. નચ અનધ્યસ્ત અનધ્યસ્ત અધ્યાસે ભાનમ અસ્તિ. તો કોઈ એમ પૂછે કે અહંકારમાં અહંકારે ચૈતન્ય ભાનમ અસ્તુ અધ્યાસ અહમાં અસ્તુ. અહંકારમાં ચૈતન્યનું ભાન, જો અહંકાર જે જન્મ્યો એ અહંકારમાં હું ચેતનનું સ્વરૂપ ન હોય તો વ્યવહાર કેવી રીતે થશે? બરાબર. વ્યવહાર ચેતનોનો થાય છે. કયા ચૈતન્યનો? પેલા પ્રતિભાસિત સાભાસ ચૈતન્યનો. ખરું ચૈતન્ય વ્યવહાર કરવા આવતું નથી, એ ચૈતન્ય વગરનું આ તો બધું જળ છે, વ્યવહાર કોણ કરશે? અહંકાર પણ જળ છે. એટલે સાભાસ અહંકાર હોય, પ્રતિબિંબ વાળો અહંકાર હોય તો વ્યવહાર કરી શકશે. એટલા માટે અહંકારમાં ચૈતન્યનું ભાન તો અનિવાર્ય છે, જરૂરી છે. તો પછી કહે છે કે અહંકારમાં ચૈતન્યનું ભાન ભલે થાય, પણ અહંકારમાં ચૈતન્યનો અધ્યાસ એવું શા માટે કેવું આપણે? એવું ના કહીએ તો ચાલે કે નહીં? તો અહંકાર એ ચૈતન્ય ભાનમ અસ્તો અધ્યાસ અહમાં અસ્તો. ચૈતન્યનું ભાન ભલે થાય અહંકારમાં અને અધ્યાસ ના થાય. તેના જવાબમાં રત્ન પ્રભાકર કહે છે, ન ચ અનધ્યસ્તસ્ય અધ્યાસે ભાનમ અસ્તિ. તો અનધ્યસ્તસ્ય ચિદાત્મનઃ અહમ ઇતિ અધ્યાસે ભાનમ નાસ્તિ. રજત અને શુક્તિકામાં ઇદમ ઇયમ શુક્તિકા, આ શુક્તિકા એવું છે. હવે એમાં રજતનો ભાન ક્યારે થાય? રજત શુક્તિકામાં રજતનો ભાન ક્યારે થાય? અધ્યાસ કરીએ ત્યારે કે અધ્યાસ કર્યા વગર થાય? ખરું, શુક્તિકામાં રજતનો ભાન અધ્યાસ વગર ના થાય. બરાબર. એટલે એમણે પ્રશ્ન કયો પૂછ્યો? શુક્તિકામાં રજતનો ભાન ભલે થાય, અધ્યાસની શી જરૂર છે? અંતઃકરણમાં આત્માનું, અહંકારમાં આત્માનું ભાન ભલે થાય, અંતઃકરણમાં કે અહંકારમાં આત્માના અધ્યાસની શી જરૂર છે? એટલે રત્ન પ્રભાકરે કહ્યું કે અધ્યાસ કર્યા વગર ભાન થાય નહીં. નચ અનધ્યસ્તસ્ય અધ્યાસે ભાનમ અસ્તિ. જો અધ્યાસ ન કરવામાં આવે તો અધ્યાસમાં એનું ભાન ના થાય. રજતનો શુક્તિકા પર અધ્યાસ ના હોય, ના થયો હોય તો પછી રજતનું ભાન અધ્યાસમાં થાય નહીં. તો અનધ્યસ્ય ચિદાત્માનઃ, ચિદાત્માનો અધ્યાસ કર્યા વગર અહમ ઇતિ અધ્યાસે એટલે કે અહંકારે એટલે કે પ્રમાતરી ભાનમ નાસ્તિ. ચૈતન્યનો અધ્યાસ અહંકાર પર ના કરીએ તો અહંકારમાં કે પ્રમાતામાં ચૈતન્યનું ભાન થશે જ નહીં. વિચાર કરો, આ કેવી કેવી વિષમ પરિસ્થિતિ છે કે હું કહું એમાં ચેતના ના હોય,
એવું હોય કે ના હોય, હું પ્રમાણતા છું, હું જ્ઞાતા છું, હું ઘડાને જાણું છું, એમાં ચેતન નથી. તો ચેતન વગરનો ઘડો ને ચેતન વગરનો અહંકાર, એમાં કઈ ફેર રહેશે? એ અહંકાર નું અસ્તિત્વ કેવી રીતે હોય? ઘડો મોટો થઈ ગયો કારણ કે ઘડાની વ્યવહારિક સત્તા છે, ઘડાનું અસ્તિત્વ રહેશે, પણ અહંકાર નું અસ્તિત્વ તો રહેશે જ નહીં, કારણ કે પ્રાતિભાસિક સત્તા છે. એટલે ઘડા જેટલી સત્તા અહંકારની નથી. અહંકારમાં તો ચેતનનું સ્ફોરણ છે, એટલા માટે મોટો થઈને ફરે છે. ઘડા કરતા મોટો ઘડા કે તો જડ છે, હું કેવો ચેતન છું? કારણ કે ચેતનનો અભ્યાસ થયો છે એના ઉપર. ચેતનનો અભ્યાસ જો ના સ્વીકારીએ તો અહંકારની ઘડા જેટલી પણ સત્તા રહેશે નહીં. અનધ્યસ્ત ચિદાત્માનઃ, અભ્યાસ કર્યા વગરના ચિદાત્માનો અહમ એવા અભ્યાસમાં એટલે કે અહંકારમાં એટલે કે પ્રમાતામાં ભાન થઈ શકે જ નહીં. જો યદિ ચિદાત્માનો અભ્યાસ નાસ્તિ, જો ચિદાત્માનો અભ્યાસ ના હોય તરહી અહંકારઃ પ્રમાત્ર રૂપેણ ન ભાયાત. જો ચિદાત્માનો અભ્યાસ ના કરવામાં આવે તો અહંકાર છે એ પ્રમાતાના રૂપમાં પોતાની જાતને રજૂ કરી શકશે જ નહીં. અહંકાર પ્રમાતા ક્યારે બને? જ્ઞાતા ક્યારે બને? જ્યારે ચેતન એનામાં અધ્યસ્ત હોય ત્યારે. ચેતનનો અભ્યાસ ના હોય તો અહંકાર પ્રમાતા કેવી રીતે બની શકશે? રત્નપ્રભા કહે છે, ન ચ અનધ્યસ્તસ્ય અધ્યાસે ભાનમ અસ્તિ. જેનો અભ્યાસ નથી એનો અભ્યાસ કરવામાં નથી આવ્યો એનો ભાન અભ્યાસમાં થઈ શકે નહીં. તો પણ રજત દૂર છે ને અહીંયા દેખાય તો શું વાંધો? રજત અભ્યસ્ત નથી કરતા અમે, દુકાનની રજત દેખાય છે એવું કેમ નહીં? તો અન્યથા ખાતેનો પ્રસંગ આવશે. તો પૂર્ણાનંદે કહે છે, અધ્યાસ વિષયત્વેન અધિષ્ઠાને સ્થિતિ રહી તસ્યના અધ્યાસે ભાનમ. જે વસ્તુ અધ્યાસનો વિષય ના હોય, અધ્યાસના વિષય તરીકે જેની અધિષ્ઠાનમાં સ્થિતિ ન હોય, અધ્યાસના વિષય તરીકે રજતની સ્થિતિ અધિષ્ઠાન ઇદમમાં ન હોય, અધ્યાસના વિષય તરીકે રજતની સ્થિતિ અધિષ્ઠાન ઇદમમાં ન હોય તો અધ્યાસમાં રજતનું ભાન ના થાય. તદ અંગીકારે અને જો અધ્યાસ કર્યા વગર રજત દેખાય છે એવું માનશો તો અન્યથા ખ્યાતિ પ્રસંગ, તો અન્યથા ખ્યાતિનો પ્રસંગ આવી જશે એવો ભાવશે. રજત આદૌ ઇદમ પદાર્થસ્ય તાદાત્મરૂપ સંસર્ગ અભ્યાસો યથા તદ્વત અનાત્મને આત્મનઃ તાદાત્મરૂપ સંસર્ગ અભ્યાસ અંગીકરણીય એવી વિભાવનીય. ટૂંકમાં એવું માનવું જોઈએ કે રજત વગેરેના કિસ્સામાં ઇદમ પદાર્થસ્ય તાદાત્મરૂપ સંસર્ગ અભ્યાસ હોય યથા. શુક્તિકા અને રજતમાં જે અભ્યાસ થાય છે એ કોનો કોનો અભ્યાસ છે? શુક્તિકા રજતનો નથી, ઇદમ અને રજતનો છે. શુક્તિકાનું ઇદમ છે અને ઇયમ શુક્તિકા, ઇદમ રજતમ, બે વસ્તુઓ છે. શુક્તિકાનું ઇદમ રહે છે અને ઇદમ રજતમનું રજત રહે છે, અને આનું ઇદમ અને આનું રજત એ જોડાઈ જાય છે, બરાબર છે? એટલે કે ઇદમ અને રજતમ એનો અભ્યાસ થયો. હવે ઇદમ ઉપર રજત નો થયો, રજત ઉપર ઇદમ નો થવો જોઈએ ને? બંનેનો અભ્યાસ, કારણ કે રજતની સત્તા નથી, સત્તા ઇદમ ની, સત્તા એટલે હવા પણ ઇદમમાં છે. રજત પોતાનું ઇદમ મૂકીને આવે તો રજતમાં સત્તા કે અસ્તિત્વ ક્યાં રહ્યું? એટલે રજતને અસ્તિત્વ પ્રાપ્ત કરવા માટે ઇદમની જરૂર પડશે. ઇદમને પોતાનો વિશેષ ચળકાટ પ્રાપ્ત કરવા માટે રજતની જરૂર પડશે, બરાબર છે? હવે એમાં રજત ઉપર ઇદમનો અને ઇદમ ઉપર રજતનો અભ્યાસ છે, એ બંનેનો કોના ઉપર કયા પ્રકારનો અભ્યાસ છે? ઇદમ ઉપર રજતનો અભ્યાસ છે એ તાદાત્મ્ય અભ્યાસ કરો, પરંતુ રજત ઉપર ઇદમનો અભ્યાસ છે એમાં જો ઇદમને અધ્યસ્ત કહીશું, જો ઇદમને અધ્યસ્ત કહીશું તો ઇદમની સત્તા મિથ્યા થઈ જશે, બરાબર છે? જે અધ્યસ્ત હોય તે મિથ્યા હોય, એની સત્તા ના હોય. ઇદમ ઉપર રજતનો અભ્યાસ કરીએ તો વાત સાચી છે કે રજતની સત્તા તો છે જ નહીં, પણ રજત ઉપર ઇદમનો અભ્યાસ એમાં જ એમ કહીશું કે અધ્યસ્ત છે તેની સત્તા નહીં રહે તો ઇદમ મિથ્યા થઈ જશે, તો મિથ્યા પર મિથ્યાનો અભ્યાસ ના થાય. એટલા માટે એકમાં ખાલી સંપર્કનો અભ્યાસ સ્વીકાર્યો છે, બીજામાં સ્વરૂપનો કે સત્તાનો અભ્યાસ સ્વીકાર્યો છે. એટલે પૂર્ણાનંદે કહે છે, રજતાદૌ ઇદમ પદાર્થસ્ય તાદાત્મ્યરૂપ સંસર્ગ અભ્યાસ યથા. તો ઇદમ પદાર્થ છે એનો રજત ઉપર જે અભ્યાસ છે એમાં માત્ર તાદાત્મ્યરૂપ સંસર્ગ અભ્યાસ, ત્યાં માત્ર સંસર્ગ અભ્યાસ સ્વીકારીએ છીએ.
તેવી રીતે અનાત્માની આત્માના, એવી રીતે અનાત્મા પર આત્માનો જે અધ્યાસ થાય છે એમાં પણ તાદાત્મ્ય રૂપ સંસર્ગ અધ્યાસ જ સ્વીકારવામાં આવે છે, ત્યાં સત્તાનો અધ્યાસ સ્વીકારવામાં આવતો નથી, એવું સમજવું. પ્રથમ પ્રભામાં તસ્માદ રજતાદવ ઈવ, અને માટે રજતાદવ રજત વગેરેના કિસ્સામાં ઇદમહ ઈવ, જો ઇદમ છે ને અહીંયા ઇદમ રૂપ ઇદમ શબ્દ તરીકે ચલાવ્યો, હા ઇદમ શબ્દ રૂપ અહીંયા ઇદમ શબ્દ તરીકે ચલાવ્યો, જેમ ચ અવ્યય છે ને પણ ચ ના રૂપ ચાલે, ચૌ ચ રામ 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 એમ ચહ ચૌ ચાહા એવી રીતે જયારે શબ્દ તરીકે વાપરે છે એમ ઇદમ ને શબ્દ તરીકે વાપરીને રૂપ ચલાવ્યું ઇદમહ, એને ષષ્ઠી કર્યું ઇદમહ એવા આત્મન સંસર્ગ અધ્યાસ એષ્ટવ્ય, તો રજત વગર પર ઇદમ નો અધ્યાસ છે એવી રીતે આત્માનો અનાત્મા ઉપર સંસર્ગ અધ્યાસ જ સ્વીકારવો જોઈએ. આપણે ત્રણ પ્રકારના અધ્યાસની વાત કરી હતી પહેલા, એક સત્તાનો અધ્યાસ હતો, એક ધર્મીનો અધ્યાસ હતો અને એક ધર્મનો અધ્યાસ હતો. સત્તાનો અધ્યાસ આપણે ઇદમ રજતમનો દાખલો આપ્યો હતો કે ત્યાં જે અધ્યાસ છે રજતનો અધ્યાસ ઇદમ ઉપર, ઇદમનો રજત ઉપર નહીં પણ રજતનો ઇદમ ઉપર જે અધ્યાસ છે એને આપણે સત્તાનો અધ્યાસ કહ્યો, એની પોતાની સત્તા પણ નથી. ધર્મી અધ્યાસ એમાં આપણે સપ્તાય પિંડનો દાખલો આપ્યો હતો કે બંને ધર્મી જાણે કે એક થઈ જાય છે અને પછી ધર્મનો અધ્યાસ છે. જ્યારે ધર્મનો અધ્યાસ આપણે જપાકુસુમ અને સ્ફટિકનો દાખલો આપ્યો હતો કે બંનેની સત્તા પણ સ્વતંત્ર છે, બંને ધર્મી પણ સ્વતંત્ર છે, માત્ર ધર્મ એકબીજામાં જાણે કે આવી ગયા હોય એવું દેખાય છે. એટલે ધર્મનો અધ્યાસ જપાકુસુમ અને સ્ફટિકનો એમાં ધર્મી સ્વતંત્ર છે, બંનેની સત્તા સ્વતંત્ર છે, છતાં પણ જપાકુસુમના ધર્મ જાણે કે સ્ફટિકમાં આવ્યા હોય એવું દેખાય છે. એ સંસર્ગ અધ્યાસ એમાં સત્તા સ્વતંત્ર રહે છે, માત્ર પાસે પાસે રહેવા ખાતર બંનેના ધર્મ એકબીજામાં દેખાય છે. તો દીપર એને ભાષ્યકાર કહે છે, એનો અર્થ કરે છે રત્નપ્રભામાં, રત્નપ્રભામાં તો દીપરેણ એટલે તસ્ય અધ્યસ્તસ્ય જડસ્ય વિપર્યય અધિષ્ઠાનમ અધિષ્ઠાનત્વમ. આગલો કેવો હતો, જડ હતો અને અધ્યાસ હતો. તો અધ્યસ્ત છે એ જડ છે અને અધ્યસ્ત છે, એનો વિપર્ય એટલે શું? તો અધ્યસ્તનો વિપર્ય અધિષ્ઠાન અને જળ વિપર્ય એટલું ઉલટું. તો અધ્યસ્તનું ઉલટું એટલે અધિષ્ઠાન અને જળનું ઉલટું એટલે ચેતન. તો વિપર્ય એટલે અધિષ્ઠાનત્વમ ચૈતન્યમ ચ તદાત્મના સ્થિતિ ઇતિ આવત તદિપરેણ અંતઃકરણાદેશ અધ્યસ્થિતિ. તો એના રૂપથી સ્થિત રહે છે તદાત્મનો એટલે અધિષ્ઠાનત્વ ચેતનત્વ રૂપણે સ્થિતમ ચેતન્ય ચૈતન્ય, તો ચેતનમ એવો ચૈતન્યમ. તો અધિષ્ઠાન રૂપથી અને ચૈતન્ય રૂપથી રહ્યું છે તદાત્મના. તત્ર તદાત્મના માટે નીચે પણ છે પૂર્ણાંગમાં જડસ્ય ઇતિ નિરૂપિતત્વમ ષષ્ઠ્યર્થ. જડ નિરૂપિતમ આત્મનિષ્ઠ અધિષ્ઠાનત્વમ ચેતનત્વમ છે ત્રિપર્ય શબ્દાર્થ. જડસ્ય એવી ષષ્ઠી છે ને અધ્યસ્તસ્ય જડસ્ય વિપર્યય, આ જે ષષ્ઠી છે એ નિરૂપિતત્વમ ષષ્ઠ્યર્થ. તો બધી ષષ્ઠી બતાવે છે કે આત્મામાં જે ચેતનત્વ છે એ કેવું છે. આત્માનું ચેતનત્વ જડત્વ નિરૂપિતા એટલે અહંકારની જડતા દ્વારા જેની ઓળખાણ કરાવવામાં આવી છે તે બરાબર. અહંકારની જડતાના ધ્યાનમાં લઈને અથવા એને સાધન બનાવીને એને નિમિત્ત બનાવીને કે એને અત્યારે આપણું આપણું નિશાની ચિહ્ન બનાવીને એની મદદથી જેની ઓળખાણ ચેતન તરીકે કરાવવામાં આવી છે એવું એટલે નિરૂપિત એવા અર્થમાં ષષ્ઠી છે. તો જડથી નિરૂપિત ચેતન તો આત્મામાં છે અને આત્મા અધિષ્ઠાન પણ છે. તો અધ્યસ્ત તત્વથી નિરૂપિત અધિષ્ઠાનત્વ અને જડપથી નિરૂપિત ચેતનત્વ એવું આત્મા હશે. જળ નિરૂપિતમ આત્મનિષ્ઠ અધિષ્ઠાનત્વ ચેતનત્વ ચૈતપર્ય શબ્દાર્થ. તો અહંકારની જડતા દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવે છે, જે દર્શાવવામાં આવે છે એવું આત્મામાં રહેલું અધિષ્ઠાનત્વ અધિષ્ઠાનપણું
અને ચેતનપણો એ વિપર્ય એટલે કે ઉલટો એ શબ્દ નો અર્થ છે. વિપર્ય અધિષ્ઠાન ચૈતન્યમ ચિત્ત પાઠાંતર. વિપર્ય અધિષ્ઠાન ચૈતન્ય પાઠાંતર બીજી કોઈ જગ્યાએ હશે. ચૈતન્યમ એટલે શું? જડ વિરુદ્ધ સ્વરૂપમ. તો ચૈતન્ય નો અર્થ જડ થી વિરુદ્ધ સ્વભાવ વાળો. ઇત્થમ ભવે તૃતીયા એટલે વિપરીત્ય શેષ પૂર્ત્યા વાક્યમ યોજયતી. તદાત્મના એ જે તૃતીયા છે એ તૃતીયા એક તો કરણના અર્થમાં હોય છે એના વડે, બીજી સહ અર્થમાં હોય છે કે રામ સાથે રામાયણ સહ લક્ષ્મણ લક્ષ્મણ ગચ્છતી. તો તૃતીયા કરણના અર્થમાં હોઈ શકે, તૃતીયા સહના અર્થમાં હોઈ શકે. અહીં આ તદાત્મના એ જે તૃતીયા છે એ ઇત્થમ ભવે તૃતીયા છે, અર્થાત આત્માના રૂપથી આત્મા તરીકે એવો અર્થ છે. તો તદાત્મા એટલે અધિષ્ઠાનત્વ ચેતનત્વ રૂપે સ્થિતમ ઇત્થમ ભવે તૃતીયા. કેમ કેવલસ્ય પૂર્ણાનંદ કહે છે, કેમ કેવલસ્ય એવા આત્માન સર્વત્ર સંસર્ગ અધ્યાસ. તો શું હવે અનાત્મા ઉપર આત્માનો જે અધ્યાસ થાય છે એ હંમેશા શુદ્ધ કેવળ આત્માનો જ થાય છે? એટલે આ શંકાયામ એવી શંકા થતા વિશેષમ આહ. તો હવે જુદા જુદા એટલે હવે અનાત્મા ઉપર આત્માનો અધ્યાસ છે એમાં બધી જગ્યાએ કેવળ આત્મા છે કે કોઈ જગ્યાએ જુદો કોઈ જગ્યાએ જુદો એવો છે? દેહ ઉપર અનાત્માનો અધ્યાસ, ઇન્દ્રિયો પર અનાત્માનો અધ્યાસ, આત્મા દેહ ઉપર આત્માનો અધ્યાસ, ઇન્દ્રિય પર આત્માનો અધ્યાસ, મન ઉપર આત્માનો અધ્યાસ, બધામાં કેવળ આત્માનો જ અધ્યાસ છે? તો ના, એમાં તફાવત છે. એ કહે છે રત્નપ્રભાકર. રત્નપ્રભાકર કહે છે તત્ર અજ્ઞાને કેવલ આત્માનો સંસર્ગ. આ સંસર્ગ નો આપણે અધ્યાસ એવું સમજવાનું. હા, તાદાત્મ્ય પણ સંસર્ગ. અધ્યાસ બધો તાદાત્મ્ય વાળો માનીએ છીએ આપણે, પણ એમાંથી સંસર્ગ તાદાત્મ્ય એટલે સત્તાનું તાદાત્મ્ય નહીં પણ માત્ર સંસર્ગનું તાદાત્મ્ય. એટલે કે એનું હોવા પણ સ્વતંત્ર. કારણ મુશ્કેલી એટલી જ છે કે જો સત્તાનો અધ્યાસ કરી દઈશું તો આત્મા મિથ્યા થઈ જશે. એટલા માટે આત્માનું એટલે આત્મા કશું કર, આત્મા અધ્યસ્ત નથી. આત્મા અધ્યાસ કરવા માટે આત્માને જોયો પણ હોવો જોઈએ ને. એટલે આ તો ચેતન વસ્તુને કેવું કંઈક આપણને ભાન હશે, ઊંઘમાં એ ભાન છે. એટલે એ તો દાખલો શોધી કાઢ્યો આપણે કે ઊંઘમાં આપણને આપણા સ્વરૂપનું ભાન છે. એવો દાખલો ના હોત તો આપણને કઈ ભાન ના હોત આપણું. એટલે મને મારું ભાન એ તો કંઈક અત્યંત અપરોક્ષ. કેમ છે, ક્યાંથી છે, શું છે ખબર નથી. અત્યંત અપરોક્ષ નાનકડું બાળક છે એને હું છું એવું ભાન તો છે જ. એટલે હું મારા હોવાનું મારા ભાસવાનું ભાન તો અત્યંત અપરોક્ષ છે. એ દરેકને છે જ છે. એ ભાન માટે કોઈ મુશ્કેલી નથી. પણ એ ભાન એને કંઈક કશાક દ્વારા કંઈક કંઈક અરીસામાં જોઈને કંઈક વૃત્તિમાં, વૃત્તિનો અરીસો, વૃત્તિમાં જોઈને જે ભાન થાય છે હું બાળક છું, સ્ત્રી છું, પુરુષ છું, સારો છું, ઊંચો છું, નીચો છું. એટલે આ જે અહમનું ભાન થાય છે ને એ ભાન એનું અત્યંત સહજ છે, સ્વતંત્ર છે. કેવળ આત્માનો સંસર્ગ અજ્ઞાને તમે શું પૂછ્યું હતું? સમજવાની કોશિશ કરીએ છીએ કે શું થાય છે, કેવી રીતે જે ભાન થાય છે એમાં આત્માને ઓળખવો. કે આત્મા એટલે આત્મા, આત્માનો હોવામાં મુશ્કેલી નથી. પ્રશ્ન આત્માના ભાસવામાં છે. આત્મા છે તો ભાસે પણ છે, પણ ભાસતા ભાસતા એ વિચારો કે હું પૂર્ણ છું. પણ આપણે કેમ ઘણી વાર માઇક્રોફોન દ્વારા જ બોલે માણસ, હંમેશા એ માઇકમાં જ બોલતો હોય, ક્યારેય માઇક વગર બોલે જ નહીં. જેને પહેલી વાર જોતો હોય જેને ખબર નહીં કે માણસ કોને કહેવાય. માનો કે કોઈ બીજા ગ્રહ ઉપરથી કોઈક આવી વ્યક્તિ, એ છ હાથ પગવાળી હોય, આઠ વાળી હોય, ગમે તે હોય, બીજા ગ્રહનો કોઈક જીવ આવ્યો, એને ખબર નહીં કે પૃથ્વી પર માણસનો આકાર કેવો હોય. અને એ જુએ, એને પહેલો માણસ જોયો, અને એ માણસ શું કરે, હંમેશા માઇક પર પ્રવચન જ કરે. જ્યારે બોલે ત્યારે માઇકમાં મોઢું નાખીને જ બોલે, માઇકમાં જ બોલે, માઇકમાં જ. તો પછી એને એવું થાય ને કે ભાઈ માણસ એટલે આવું, કે એને બે હાથ પગ હોય અને એક હાથ મણા હાથમાં કંઈક પકડી લો, આવું એનું સ્વરૂપ જ. જેમ આપણે વિચાર કરો, આપણે કપડાં લટકાવી હેંગર ઉપર, એમાં કપડાં લટકાવી જ છે. હેંગર કેવી રીતે બનાવ્યું ખબર છે? માણસના આકારનું હેંગર બનાવ્યું,
કે આમ બે બાયો નાખે અંદર, એવું હેંગર બનાવ્યું કે જાણે બે બાયો ના હોય. એટલે હેંગર પર લટકાવી દઈ, લટકાવી સરખું કરું કે નહીં, ખરું કે નહીં? કપડું હેંગર પર લટકાવીએ કે પછી પેલા પંજીકી મોડલ બનાવતા હશે પોતળા એના પર લટકાવે, તો આ પોતળા પર લટકાવે છે ને એવું ત્યાં લટકાવે છે. તો હવે જેને આકાર જોયો નથી એ વર્ણન કરે કે ખરો માણસ નામનો પૃથ્વી પર છે ને એક પ્રાણી હોય છે, એનું નામ માણસ છે, અને માણસ નામનો પ્રાણી છે અને આમ કઈક બે લટકતો હોય ઉપર, પછી બે નીચે લટકતો હોય, એવું હોય. આવી કેવું વિચિત્ર, આવી આવું કઈક ઠેકાણા વગર નવું શરીર છે, આવો આકાર છે, તો એને માટે આ નવું જ છે. એને ખબર માણસ આવો હોય પછી એનાથી જુદું એવું લાગે, પણ જેને માણસ કહેવાનો સ્ટેન્ડર્ડ જ નથી, રેફરન્સ જ નથી, એને માટે તે જેવો જુએ છે એવો માણસ છે. અને એ માણસ હંમેશા આમ આમ કરીને માઇકમાં બોલ બોલ જ કરે, તો એને એવું નાખવો છે ને કે ભાઈ આવું જ હોય માણસમાં, હંમેશા આવો હોય કે એક હાથ ઊંચો હોય ને એમાં આમ બાઇક રાખીને જ બોલે એવું લાગે એને. એવી રીતે આપણે આપણા હું ઓળખવા માટે હંમેશા એ અહંકાર હું હું કરીને જ વ્યક્ત થાય, અને હું એ હંમેશા તોની બાદબાકી કરનારો જ હોય. બસ હું હું કહેતો વાંધો નથી, પણ હું નો અર્થ જ એ થઈ ગયો કે તોની બાદબાકી કરે છે. અને એટલે આપણે એવું જ ઓળખીએ છીએ કે હું હંમેશા તોની બાદબાકી કરનારો જ હોય, આવો જ હું હોય. એમાંથી આપણે પેલો સાચો હું હોય ને એને ઓળખવાની કોશિશ કરવી છે. કે એમાંથી માઇક્રોફોન બાદ કરી નાખવો જોઈએ. માઇક્રોફોન એટલે શું? એટલે પેલાને જ્યારે આ જેમ છઠ્ઠી આંગળી હોય, તો છઠ્ઠી આંગળી આપણને એમ કે મારું સ્વરૂપ જ છે ને, પણ ના, એ તારું સ્વરૂપ નથી, કાઢી નાખ પછી તારું સાચું સ્વરૂપ આવશે. એમ માઇક્રોફોન મારું સ્વરૂપ થઈ ગયું છે, એને કાઢી નાખ તારું સાચું સ્વરૂપ આવશે. એમ અહંકાર સ્વરૂપ થઈ ગયો છે, અહંકારને કાઢી નાખ સ્વરૂપ આવશે. પણ પેલી છઠ્ઠી આંગળી વગરની પાંચ આંગળી દેખાય છે, અહંકાર વગરનો આત્મા દેખાતો નથી. અને એટલા માટે અહંકારને કાઢતા જઈએ જે બચી જાય ત્યાં સમય કશું રહેશે નહીં. અહંકારને કાઢી મૂકીશું તો કશું રહેશે નહીં એવું આપણને લાગશે જ. અને એટલે અહંકારને પ્રાણપણે વળગીએ છીએ કે અહંકારને નહીં જવા દઈએ. પરંતુ એ અહંકાર છે એ અભ્યસ્ત છે, એને સમજવાનો ભગીરથ પ્રયત્ન કરીએ છીએ કે હું કહેવામાં આવે છે અભ્યસ્ત છે, અહંકાર છે અભ્યસ્ત છે. શરીરને, મા બાપને, પતિ પત્ની પુત્ર પરિવાર આહ હોય તો બહુ દૂરના અભ્યાસો થઈ ગયા. અહીં તો એની મદદથી અહંકારના અભ્યાસની વાત કર, કાણો કબૂડો એની ચિંતા નથી, આપણને બેરો લંગડો એની ચિંતા નથી, કે જ્ઞાની અજ્ઞાન એની ચિંતા નથી. આ અહંકાર જે જ્ઞાની છે તે નહીં, જે કહે છે કે જ્ઞાની છું, જે અજ્ઞાની છે તે નહીં, જે કહે છે કે અજ્ઞાની છું. આપણને કાણા કુબડાનો વાંધો નથી, પણ જે કહે છે કે કાણો છું, કુબડો છું, આંધળો છું, લંગડો છું, ચાલું છું, જાઉં છું, પ્રમાતા છું. પ્રમાતા તો અહંકાર છે જ, પણ જે કહે છે કે હું પ્રમાતા છું એ અહંકારને આપણે વાત કરીએ છીએ. એ અહંકાર પણ અભ્યસ્ત છે, પણ છતાં ચેતન તરીકે, એટલે કે આત્માનો તાદાત્મ્ય સંસર્ગથી પોતાનામાં કરીને એ દર વખતે કહે છે કે હું પ્રમાતા બન્યો, એટલે હું અને મેં પ્રમાતાનો રોલ લીધો. તો પ્રમાતાનો વેશ છે તો વેશ છે જ, પણ વેશ લેનારો છે એ પણ સાપેક્ષ છે. એટલે જો વેશ ના હોય તો વેશ લેનારો નહીં રહેશે. એટલે આપણે વેશને કાઢવાની મદદથી વેશને લેનારને કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. વેશને કાઢવાની મદદથી વેશ પહેરનારો અહંકાર છે એને કાઢવાની કોશિશ કરી રહ્યા છે. કે વેશ તને આપીશું જ નહીં તો શેનો વેશ પહેરીશ, ચાલ અમે તને વેશ જ નહીં આપીએ. એટલે સંન્યાસ, કે સંન્યાસીને કે રોલ લેવાનો નથી, કોઈ રોલ લેવાનો ના હોય તો એને એક તક વધારે છે કે રોલ વગરનો જે આત્મા છે એને ઓળખવાની એને સગવડ ઊભી થઈ શકે. અનંત રોલ લીધા કરતો હોય તો શક્ય જ નથી. એટલે રોલ લેવાનું બંધ કરે, રોલ લેવાનું બંધ કરે તો રોલ લેનારો તો રહી ગયો ને. તો કે રોલ લેનારો ખરો કે, પણ રોલ લેતો જ લેનારો કહેવાય ને. જો વેશ ભજવવાનો ના હોય તો હું વેશ ભજવનારો કહેવો કેવી રીતે? તમે હું અભિનેતા નથી કહેવાતા, પેલા સ્ટેજ ઉપર આવે છે અભિનેતા કહેવાય છે. કેમ? કારણ કે વેશ ભજવે છે. વેશ ભજવવાની અનુકૂળતા એને આપણને બધાને છે, છતાં એ અભિનેતા કહેવાય છે, આપણે નથી કહેવાતા. કારણ કે એ વેશ ભજવે છે, અભિનય કરે છે, આપણે વેશ ભજવતા નથી, અભિનય કરતા નથી. અને એટલા માટે અભિનેતા જો અભિનય કરવાનું બંધ કરે, વેશ ભજવવાનું બંધ કરે, તો અભિનેતા પણ મટી જાય, કે અભિનેતા ના રહે. અહંકાર આપણો અભિનેતા છે, અને આપણે બધા વેશોના કાઢવા દ્વારા અહંકારને પણ, જે વેશ લેનારો છે એને કહેવું છે કે વેશ જ નથી તો કોનો વેશ લઈશ, ચાલ હવે બતાવો જોઈએ. આમ આપણે વેશોનો ત્યાગ કરીને અહંકારને સંબોધવા, એડ્રેસ કરવા માંગીએ છીએ. અને એ અહંકાર જો વેશ નહીં હોય તો હું તો વેશ લઉં જ નહીં ને, હું તો સંન્યાસી છું.
વેશ ના લઉં, હા બસ હવે હું સંન્યાસી, હું તો કશું કામ ના કરું, હું કોઈ વેશ ના લઉં, હવે હું બાપ નથી, મા નથી, આ નથી, તેવું નથી, બધા મનોબુદ્ધિ અહંકાર ચિત્તા ને નહ ન શ્રોત્ર જીવે ન ચંદ્રાણ નેત્રે પિતા નૈવ મેં નૈવ માતા નો જન્મ ગુરુ નૈવ શિષ્ય, આ બધું તો રહ્યું નહીં, હવે હું તો ગુરુ પણ નથી, ગુરુ પૂર્ણિમા મને પગે નહીં લાગવાનું, હું વળી ગુરુ છે, હું ગુરુ પણ નથી, હું શિષ્ય પણ નથી, તો હું રહ્યો કે ના રહ્યો? બરાબર, વેશ ના લેનારો અભિનેતા રહી ગયો, વેશ લેનારો અભિનેતા ગયો, વેશ ના લેનારો અભિનેતા રહી ગયો. એટલે ભાવ અને અભાવ બંને નો બાદ, વેશ લેનાર નો બાદ, વેશ ન લેનાર નો બાદ, એ બંને નો બાદ થાય ત્યારે જ અભિનેતા નો બાદ થાય, વેશ લેનાર નો અને વેશ ન લેનાર નો. હું ધર્મી જ છું, અભિનેતા થઈ ગયો કે ધર્મી નો વેશ ભજવે, અધર્મી જ છું, અભિનેતા થઈ ગયો અધર્મી નો વેશ ભજવે, હું ધર્મી પણ નથી, હું અધર્મી પણ નથી. ધર્મની મદદથી અધર્મનો ત્યાગ કરે અને પછી શાસ્ત્રની મદદથી ધર્મનો, ધર્મનો એટલે કે હું ધર્મી છું એવા અભિમાનનો ત્યાગ કરે. તેજે ધર્મ અધર્મમ ચ ઉભે સત્યાનુતે ત્યજ, ઉભે સત્યાનુતે ત્યક્ત્વા યે ન ત્યજસી તત્યજ. તેજે ધર્મનો ઉપયોગ તો અધર્મના નાશ પૂરતો જ છે, ધર્મનો કશો ઉપયોગ જ નથી. અધર્મને કાઢી મૂકવા પૂરતો જ ધર્મનું કામ છે, અસત્યને કાઢવા પૂરતું સત્યનું કામ છે, બાકી મારું સ્વરૂપ ધર્મ્ય છે. પરંતુ શાસ્ત્રોએ જેને ધર્મ કહ્યો છે અધ્યસ્ત છે, મારું સ્વરૂપ સત્ય છે, પણ શાસ્ત્રમાં જે સત્ય કહે છે એ અસત્ય જેટલું જ અધ્યસ્ત છે. હું સત્ય બોલું એ પણ વેશ છે, અસત્ય બોલું એ વેશનો ત્યાગ કરવા પૂરતું હું સત્ય બોલીશ, અસત્ય નહીં બોલું, પણ સત્યને પકડી રાખીશ તો અસત્યનો તો અનાદર કર્યા જ કરીશ, અસત્યનો અનાદર કરીશ ત્યાંથી અખંડ બ્રહ્મનું તો જ્ઞાન થવાનું જ નથી. એટલે અહંકાર તો રહી જ જશે કે હું એટલે સાચો ને, હું એટલે ધર્મી ને, હું એટલે વ્રતી ને, હું એટલે જપી, હું એટલે તપી, આ રહી જ જશે. એટલા માટે એ ભી ઠીક હૈ ઓર વો ભી ઠીક હૈ, કેમ કરણીયમ કેમ અકરણીયમ, શું કરવાનો પણ વાંધો નથી, કશું ના કરવાનો પણ વાંધો નથી. આમ હોય તોય વાંધો નહીં, પેલો અળકી ગયો તોય વાંધો નહીં, પેલો ખાઈ ગયો તોય વાંધો નહીં, લઈ ગયો તોય વાંધો નહીં, આપી ગયો તોય ના, હું લે. ઘણા લોકોને જબરજસ્ત અભિમાન હોય, અમે તો અમુક કુટુંબના, એટલે અમે લઈએ ના, આપીએ ખરા, અમે જમાઈ હોય તોય ના લઈએ. પેલો વેવાઈ મને એટલે આવું વ્યવહારમાં આવતું હોય ને કે અમુક કંઈક વેવાઈને આપવાનું હોય, કંઈક જમાઈને આપવાનું હોય, પેલાને આપવાનું હોય, અમે લઈએ ના, અમે તો આપીએ છીએ. હવે એ હું મોટું 5-25 રૂપિયા વ્યવહારમાં કંઈ મોટી કિંમતો નથી હોતી, મને લાગે છે નાના મોટા કવર હોય કે કશું કાપવાનું હોય, તો આપણે ના લઈને મોટા બનીએ કે લઈને મોટા બનીએ મને સમજ નથી પડતી. ના લઈને બધા મોટા બતાવીએ છીએ કે અમે તો મોટા, અમે હવે 25-50 રૂપિયા આપ્યા લીધા તો શું રોટી જવાનો છે આપણો. જબરદસ્ત અહંકાર, અનેક પ્રકારથી અહંકાર, અનેક પ્રકારથી એ અહંકારને આપણે કાઢવો છે. અને એટલે પહેલા તો એને ધર્મી અને અધર્મી બંને વેશ છે, જપી ને ના જપી, વર્ણી અને અવર્ણી, આશ્રમી ને અનાશ્રમી, બધા વેશ છે. એટલે બધા વેશ ને તો એને મુક્ત કરવો જ પડે. છેવટે ધ્યાનના એક કલાકમાં અત્યાશ્રમી સર્વદા સકૃત ભાગ અપેટ કૈવલ્ય ઉપનિષદમાં કહ્યું, અત્યાશ્રમી બધા આશ્રમથી મુક્ત થઈને, અત્યારે કમસે કમ એક કલાકમાં કોઈ આશ્રમી નથી, મારો કોઈ આશ્રમ નથી, મારો કોઈ વર્ણ નથી. વિવિક્ત દેશે જ સુખાસનસ્થ અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્યક. એટલે હું જ્યારે અધ્યયન કરું છું, મારો કોઈ આશ્રમ નથી, મારો કોઈ વર્ણ નથી, આપણું આ ધ્યાન છે. મારો કોઈ વર્ણ નથી, મારો કોઈ આશ્રમ નથી, મારો કોઈ ઘડિયાળ નથી, મારો કોઈ કર્તવ્ય, મારે કશું જ નથી. અત્યારે બધા વેશથી હું મુક્ત છું, બધા વેશને હું તટસ્થ થઈને જોઈ શકું છું અને નક્કી કરી શકું છું. કેવો હું બા, હું દાદા થઈને કેવું કરું છું ને, બાપ થઈને કેવું કરું છું, કેવું અભિમાન મને થઈ જાય છે કે એ ના હો મારે તો ચોથ છે, હું તડકું જ નહીં, કેવું અભિમાન થઈ જાય નહીં આપણને એ વસ્તુ છે. આમ આપણે જોઈએ, આપણે જેટલું અંતર છે ક્રિએટ ડિસ્ટન્સ, આપણા અહંકારના વેશો સાથે અંતર, પહેલા વેશ સાથે અંતર ઊભું કરીએ, પછી વેશ પહેરનાર સાથે અંતર ઊભું કરીએ, અગેન એ અહંકાર જ કરશે. છતાં પહેલા વેશની સાથે અંતર ઊભું કરીએ, પછી વેશના પહેરનાર સાથે, કે જોયું જરાક લગનમાં કોઈ બોલાવે આવે ને તરત દોડતા દોડતા પહોંચી ગયા. આપણે આવું બધા બોલતા જ હોય કોઈ કોઈકને માટે, કે કોઈ તરત આમ જરા કંકોત્રી આવે તરત લગન કદમમાં પહોંચી ગયા, 80 વર્ષની ઉંમરે પણ તરત સાડી પડી પહેરીને બધા લટક મટક કરતા પહોંચી ગયા. કહીએ ને આપણે એવું, આપણે જીવાતમાં માટે કહીએ કે જોયું જરાક કોઈએ, કે તમે તો કેવા સરસ વાત, ગળ્યું ગળ્યું થઈ ગયું, કેવું સારું લાગે છે ને. અહંકાર વટ લેવા તો છોડે જ નહીં ને. આપણે આપણા અહંકારને કહીએ કે આપણો અહંકાર કેવો છે,
કે જરા કોઈ વર્ડમાં જરા કોઈ કશું કહી જાય તરત એને ખોટું લાગી જાય છે. કેવો મોટો અહંકાર થઈ ગયો છે કે કોઈ કહે તો ખોટું લાગે. મેં કહેતો શું નહોતા ગયું તારું, એમ કે ઘા પડી ગયા. છોકરા નથી કહેતા એવું કે ઘા પડી ગયા, કોઈ કશું કીધું તો કોઈનું કામ કરું રાત પર ઘસાઈ ગયા. એમ અહંકારને કહીએ કે કોઈએ કહ્યું કે મૂર્ખ ચોંટે તને ગયો, કેમ ચોંટી ગયો, શું થઈ જાય તને, તને મૂર્ખ ગયો, તને કંઈક થઈ ગયું, ઘા પડી ગયો, લોહી નીકળ્યું, શું થયું. અહંકારને ટેકો ના આપીએ, અહંકારને એડ્રેસ કરીએ, સંબોધીએ, અંતર ઊભું કરી દઈએ. તારે ને મારે કોઈ સંબંધ નથી, જો તારે ગભાવવું હોય તો તું સ્વતંત્ર છે, બાકી હું તો પૂર્ણ છું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ અહંકાર જરા એવો છે ને કે તમે કહો તો તરત એને ખોટું લાગી જાય છે. પણ તો શું થઈ ગયો, એ અહંકારના ગભાવવાની જોડે હું ગવાઈશ નહીં. અહંકારના ગવાવવાની જોડે ગવાયેલા અહંકારથી અંતર ઊભું કરી દઈશ. પેલો ગિલ્ટ અપરાધની ભાવના વાળો અહંકાર હું અંતર ઊભું કરીશ, હું અપરાધી નથી. આમ આમ અંતર ઊભું કરવાનો પ્રયત્ન, આ બધું આ અહંકારને વિષય બનાવવાનો પ્રયત્ન છે. અહંકાર જે આત્મા કે વિષય થઈને બેઠો છે એ અહંકારને વિષય બનાવવાનો પ્રયત્ન છે કે અહંકાર હું નથી એ જુદો છે. અને કાઢી મૂકીએ ને, જે જે આપણો ઘરમાં પેંધો પડી ગયો છે, મહેમાન છે, આગંતુક છે અને હું યજમાન છે એમ કંઈ બેઠી ગયો છે, ધીમે 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 ઓળખી ઓળખી બહાર કાઢતા જઈએ. બરાબર. અજ્ઞાને કેવલ આત્મના સંસર્ગ, રત્નપ્રભામાં 63 પાના ઉપર, તત્ર અજ્ઞાને કેવલ આત્મના સંસર્ગ, અજ્ઞાનમાં કેવળ આત્માનો સંસર્ગ છે. આ સંસર્ગનો અભ્યાસ જ છે, પણ હવે સંસર્ગ એવી સ્પષ્ટતા કરવા માટે કહે છે સંસર્ગ છે. મનથી અજ્ઞાન ઉપસ્થિત, મન ઉપર અભ્યાસ છે એ અજ્ઞાન ધરાવનારા આત્માનો અભ્યાસ છે, સંસર્ગ છે. દેહાદવ મનોપનિત છે, જ્યારે દેહ ઉપર છે એ મન અને અજ્ઞાન બધું ભેગું સમજવાનું. હા, એટલે આગળ તો છે ને પાછું નવું ઉમેરાયું પેકેજ. એટલે દેહાદિમાં છે એ મનોપહિત, જાડો થતો જાય, વધારે પુષ્ટ થતો જાય, એથી વિશેષ હવે તફાવત છે. તો મનસા ઉપહિત, મનથી ઉપહિત થયેલો. એવમ આત્મની બુદ્ધિ અધ્યાસાદ કર્તૃત્વાદી લાભ, એનાથી મળે શું કે આત્મામાં બુદ્ધિનો અભ્યાસ કરીએ તો શું મળે, કે આત્માને આત્માને સરસ સેવાનું કામ કરવું છે, કોઈ કરી શકતો નથી કારણ કે બિચારો અકર્તા છે. તો આત્મા કશું કરવાને માટે બુદ્ધિમાં અભ્યાસ કરે છે, બુદ્ધિમાં હું એવું કહે છે અને પછી કહે છે તું કરતો. આત્મા બુદ્ધિમાં અભ્યાસ કરીને કરતા બને છે. બુદ્ધિ અભ્યાસાત બુદ્ધિયાદી અભ્યાસાત કર્તૃત્વાદી લાભ, આત્મામાં બુદ્ધિના અભ્યાસથી કર્તૃત્વરૂપી લાભ મળે છે. જ્યારે બુદ્ધિમાં આત્માનો અભ્યાસ કરીએ ત્યારે બુદ્ધિયાદવ ચ આત્મ અભ્યાસાદ ચૈતન્ય લાભ, અને આત્માના અભ્યાસથી બુદ્ધિને શું મળે છે, તો કે બુદ્ધિને ચેતના મળે છે. બંને દોનો લાભો થાય, અભ્યાસ દોનો લાભો થાય. તો અભ્યાસથી બુદ્ધિને ચેતનાનો લાભ મળે છે, બુદ્ધિમાં આત્માનો અભ્યાસ કરે તો બુદ્ધિમાં ચેતનાનો લાભ મળે છે. અને ચેતનને કરતા થવું છે, પણ જડ વગર કરતા થવાતું નથી, એટલે ચેતન છે એ બુદ્ધિના અભ્યાસથી કરતા બને. કેવી સરસ રમત છે, મને એમ થાય કે આ રમતને આપણે ઓળખતા અને રમતા શીખી જઈએ. ઘર ઘર કેવું રમતા હતા એવું આપણે રમીએ, ઘર ઘર અહંકાર જોડે કે ચલો અહંકાર કરતા બની જઈએ આપણે, ચલો ભોગતા બની જઈએ, ચલો બધું મટી જઈએ, કરતા પણ નહીં ને ભોગતા પણ નહીં, હવે આપણે બધાથી મુક્ત થઈ જઈએ, બધાને કાઢી મૂકીએ, ચલો આપણે એકલા થઈ ગયા છે, હવે આપણો કોઈ અભ્યાસ નથી, કોઈ અહંકાર નથી, કોઈ જીવત્વ નથી, કોઈ કર્તૃત્વ નથી, કોઈ ભોક્તૃત્વ નથી, હું તો પૂર્ણ છું એટલે મારે હવે ક્યાંયથી કશું મેળવવા નથી. કરતા તો પેલું જોઈતું હોય એટલે કરે, આપણે ક્યાં કશું જોઈએ છે, આપણે કરતા થવાની શી જરૂર છે. અને ભોગતા થવું હોય તો અભ્યાસ કરે, કારણ કે અધૂરો છે લાડુ ખાઈને ખુશ, અરે આપણે તો ખુશ જ છે, આપણે કે લાડુ થી ખુશ થઈ ગયા છીએ, આપણે એવું કહીએ ને, આપણે તો ચોરીથી ખુશ થઈએ, ચોરી નંબર લઈને ખુશ થઈએ, આપણે પરીક્ષામાં ચોરી કરીને તારો નંબર તો ખુશ થવાય, અરે હોતું હશે, આપણે તો મહેનતના 50 માર્ક આવે કબૂલ છે, ચોરીના 75 માર્ક નહીં જોઈએ આપણે, બસ આપણે તેવા છીએ. એમ આપણે અહંકારને કહીએ કે આપણે કંઈ એવું છે કે ખુશ થવા માટે ભોગતા બનવું પડે, આપણે તો આનંદ સ્વરૂપ છીએ, આપણે વળી ભોગતા બનવાની શી જરૂર છે. લોકો આપણને માન આપે, લોકો આપણને હાર પહેરાવે, લોકો આપણને સરસ સરસ મીઠાઈ ખવડાવે અને પાઠ પૂજા કરે, હા આપણે એવી જરૂર નથી. આપણે તો મોટા પૂર્ણ છીએ, અખંડ છીએ, આનંદ ઘન છીએ, આપણે ભોગતા. અને ભજ્યું ભજ્યું પણ ભોગતા બનાવી જાય, આ ક્યાં મોટો અહંકાર ને ભજિયામાં જો તો બટર લટકી પડતા હોઈએ તો ક્યાં આગળ વાત કરે, કશો વાંધો નહીં. ભજિયાને બહુ ભૂ રાખીએ કે કેમ ભજિયા તને શું થાય છે,
અહંકાર ને પૂછે કે ભજ્યો તો તને શું થાય છે. આ બધું ઇમ્પોસ્ટર આપણે જ્યાં સુધી પૂછીએ ને ત્યાં સુધી જ બળગી પડે છે. જેવું પૂછીશું ને કે ભજિયાને, આ ભજિયામાં બધું માણસના મોઢાનું નારીસ્તન પર નાભિદેશમ મિથ્યા માગા મોહાવેશમ એતન માંસ વસાદ વિકારમ, જે વસ્તુ આકર્ષે એને ઊભું રાખો, એને સ્પેસીમેન બનાવી દો અને પૂછો કે શું છે માંસ વસાદ વિકારમ, એ સિવાય છે શું. અને માણસના મોઢાને આ તો પણ એક સ્વતંત્ર મોઢાનો વિચાર કરો કે કેવું લાગે, એ કંઈ આમ કંઈ બહુ છાપરું ઉભી હોય કે મોઢા પર ચાર જાતના વાળું ગયા, એ કેવું આમ વાત કરો શું એમાં લાગતું હશે. એક કે એક વસ્તુનો ઓબ્જેક્ટ બનાવી દઈએ અને એક કે એક વસ્તુનું તટસ્થ નિરીક્ષણ કરીએ અને દરેકે દરેક વસ્તુને હાસ્યાસ્પદ ઓળખી કાઢીએ કે કેવી કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે, આમાં ક્યાં કંઈક વાલ કરવા જેવું છે, આ કેવું જુઓ ને કેવું અહીંયા લટકે છે, અહીંયા ક્યાં ક્યાં આમાં આ કંઈ બહુ ચમાચમ ચમકાવવા જેવું, અને હું કહેવા જેવું આમાં છે શું. ચમકાવતા કંઈ પૂછીએ, જ્યારે આમ ચમકાવવા માટે કશું કરતા હોય ત્યારે પૂછીએ, રક્ષણ માટે જુદી વાત છે બરાબર, તો ફાટકો ભય નીકળતો તો ચાલો એ જુદી વસ્તુ છે. પરંતુ ચમકાવવા માટે જ્યારે જે કરીએ દરેક વખતે પૂછીએ શું થશે, ધારો કે ચમકશે તો થશે શું. અને આ એટલે કે પેલું બોખું મોડું, મને ખબર નથી કે બોખા મોઢા વાળું કરતા હશે કે નહીં કરતા હોય, માનો કે એ હવે આમ આમ આપણું આ મોઢું બોખું થઈ જ ગયું છે, એને ચમકાઈશું ફેર પડી જશે અને આ કર્તવ્ય પડી જ ગઈ છે, હવે તો શું થશે. આમ છે એને એને એમાંથી છૂટવાનો રસ્તો એને હું નથી કહેવું એ છે કે એને કર્તવ્ય ઢાંકીએ રસ્તો છે. કયો રસ્તો છે એને કે તને છૂટ છે જે હોવો હોય તો હોવાની, કારણ કે તારે જ મારો કોઈ સંબંધ જ નથી, આપણે ડાયવોર્સ થઈ ગયો છે પછી આપણે ચિંતા કરવી પડે તો ડાયવોર્સ થયા પછી જોઈએ હા એ પેલા ઘેર ગઈ ત્યાં તો છૂટા છેલ્લા તમે શું ચિંતા કરે કે ક્યાં ગઈ એને શું કર્યું. મને ખબર છે કે છૂટા થયા પછી મારા આખી જિંદગીને ચોકી રાખે, બંને જણા છૂટા થયા પછી ચોકી રાખવા છે. માનસિકતા કઈ કઈ જાતની હોય છે લોકોની, આ દરેકે દરેક માનસિકતાની નોંધ લઈએ કે આપણા મનમાં આવી દાનત જન્મે છે, એને પૂછીએ કેમ જન્મી તું આવી, તારી શી જરૂર છે ને. કોઈ ચીજને આપણે જવા જ ના દઈએ, કોઈ પણ વૃત્તિને કોઈ પણ વિચાર વૃત્તિને આપણે અભિવ્યક્ત કરીએ. ખાવાનું મન થયું, ભોગવવાનું મન થયું ને ભોગવ્યું ને બધું કર્યું, એના પહેલાં આવેલું ભારે કેમ લાડુ ખાવો છે, કેમ ભજીયું ખાવું છે, ખાઈ હોય કોઈ દાડો મન તો થાય ને, કાલ તો ખાતું રહ્યું આજે બાજુ શું છે. આમ કરી કરીને અહંકાર ને એટલો કકડાટ કરી મૂકે કે હું નથી ખાવાનું ભજીયું, ભજીયું ભજીયું કરતું આપણે એટલો કકડાટ કરીએ એની જોડે કે ભજીયું ખાવા જ ના કરીએ. પછી કહે કંઈ ખાવો છે વાંધો નથી, આ તો ખાલી પૂછું છું કે કેમ ખાવું છે તારે, એમ કલાક લગી પૂછપૂછ કરીએ તો પછી ઉડાડું પડી જાય સુધી પૂરાય થઈ જાય, કલાક થઈ જાય. પછી કે કંઈ એમાં ફરી બનાવી આપો, એમાં શું ખાવું છે, નથી બનાવવું હવે શું, કલાક લગી તો ભજીયું ખાવાના છે, ભજીયું કંઈ શું કામ છે. આમ કકડાટ કરી ગમે તે કરી કરીને પણ કોઈક અને કોઈક રીતે અહંકારથી અંતર તો ઊભું કરી દઈએ, અહંકારને કરતા ના બનવા દઈએ, ભોગતા ના બનવા દઈએ, અહંકારને કશું કશું રોલ લેવા જ ના દઈએ, બાપ બનવા જ ના દઈએ, માં બનવા જ ના દઈએ, તો કેવી મજા પડે નહીં. એવું કરવું જ પડે, જબરદસ્ત પ્રયત્ન કરવો જ પડશે. દાદો ભણવા હોય વેદાંત એટલે ઘરના છોકરા કહી દે કે તમે પણ વેદાંત ભણવા છે ને, ચાલે હવાર ભગવાન ટ્યુશન કરવાનું ભણાવવાનું છોકરાને નવડાવવાનું ધોવડાવવાનું બધું, કે ભાઈ તારો દાદો બાદો જે હશે તે, હું તો વેદાંતનો સાધક છું, અહંકાર મારું કોઈ તાદાદ નથી, છૂટા વ્યવસ્થિત છૂટા થઈ જવાનું, બીજો રસ્તો નથી. નહીં એવું ના માનશો કે દીકરા કહે છે દાદા જાઓ તમે તમારું વેદાંત ભણો, એવા કોઈ કહેવાવાળા મળવાના જ નથી. ચાલો ટૂંકમાં બુદ્ધ્યા દઉં છે, આત્મધ્યાસા ચૈતન્ય લાભ, બુદ્ધિને ચેતન થવું છે અને આત્મા મૂર્ખ એને જડ થવું છે. જડ બુદ્ધિને ચેતન થવું છે અને આત્માને જડ થવું છે. આપણે આપણે કરી કરીને કંઈક સારું કરતા તોય દૂર નથી, આપણે ચેતન મટીને જડ થવા ફાંફા મારીએ છીએ, જ્ઞાની મટીને અજ્ઞાની થવા ફાંફા મારીએ છીએ, સત મટીને અસત થવાના ફાંફા મારીએ છીએ, આનંદ મટીને દુઃખ થવાના ફાંફા મારીએ છીએ. દુનિયા મને સુખ આપ, હું તો દુઃખી જ છું. આમ કરી કરીને આપણે આપણા સ્વરૂપ ઉપર અત્યંત મહાન આરોપ કરી મૂકીએ છીએ. વર્ણિત અધ્યાસો ઉપર સંભર હતી, અધ્યાસનો ઉપસંહાર કરે છે એવમ અયમ. હજુ નીચે પૂર્ણાનંદ ચાલુ છે. સંસર્ગ એષ્ટવ્ય પૂર્વેણ અન્વય,
આમ અજ્ઞાનમાં આત્માનો સંસર્ગ સ્વીકારવો જોઈએ. પછી અનાદિ જ્ઞાન સ્વીકારશે. સારું, તો ભાષ્ય વાંચીએ. एवं अयम् अनादिः अनन्तः नैसर्गिकः अज्ञातः मिथ्याप्रत्ययरूपः कर्तृत्वभोक्तृत्वप्रवर्तकः सर्वलोकप्रत्यक्षः. અને આમ આ અનાદિ અને અનંત નૈસર્ગિક અધ્યાસ છે. નૈસર્ગિક એટલે એનું કારણ પૂછવું છે, ક્યાંથી આવે ને કેમ આવે, જે છે તે આ જ છે, નીકળવાની વાત કરો, બાકી શું છે ને કેમ છે, આ બધી કચરચ કરવાનો કશો અર્થ જ નથી. મિથ્યા પ્રત્યય રૂપ કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક સર્વલોક પ્રત્યક્ષ. કર્તૃત્વ અને ભોક્તૃત્વનો જે પ્રવર્તક છે એવો સર્વલોક પ્રત્યક્ષ, બધા લોકો અનુભવમાં પ્રત્યક્ષ છે. ઓમ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.